આજની વાતનો આપણો વિષય છે જે મને આપવામાં આવ્યો છે, ચેન્જ એટીટ્યુડ, એટલે કે આપણે અભિગમ બદલવાનો છે. અને એ અભિગમ બદલવા માટે આપણે સૌ આજે સાંજે અહીંયા એકત્રિત થયા છીએ. આપણે યુવાન છીએ, આપણી યુવા શક્તિને આપણે યોગ્ય દિશામાં વાળવા માટે ચોક્કસ આપણા હૃદયમાં ખૂબ ઊંડા વિચારો છે, પણ એ વિચારો પ્રેક્ટિકલી આપણને, પરિવારને અને સમાજને ઉપયોગી થાય એ આવા કાર્યક્રમોમાં, એક સંઘ બળ જોઈને આવા કાર્યક્રમોમાં, આવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક પ્રતિજ્ઞાબદ્ધ જ્યારે આપણે થઈએ ત્યારે આપણને વિશેષ બળ મળતું હોય છે. આપણે દરેક સફળતાને ઈચ્છીએ છીએ. આપણે નાના હતા ને ક્રિકેટ રમતા ત્યારે આપણને એમ થતું કે સારામાં સારો સ્કોર હું કરું. સ્કૂલે જતા ત્યારે આપણા મનમાં એમ હતું કે સારામાં સારો અભ્યાસ કરીને સારા માર્ક્સ પ્રાપ્ત કરું. વળી કંઈક નોકરી ધંધો શરૂ કર્યો ને આપણા દરેકના હૃદયમાં એમ છે કે સારામાં સારો આ વેપાર ધંધો કરીને ખૂબ પૈસા કમાવ. વળી વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં પણ આપણે સુખી થવું છે, એની માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ અને હોવું જ જોઈએ. એ વિચાર, એ દ્રઢતા હોવી જ જોઈએ. ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, ઇટ ઇઝ અ હ્યુમન ડ્યુટી એન્ડ ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. એ ખાલી માણસની ફરજ નથી, સંકલ્પ પણ છે અને ગૌરવ પણ છે. અને આજે જ્યારે આપણે સફાઈની પ્રતિજ્ઞા આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના સાનિધ્યમાં આપણે લીધી, અને જેમ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ધવલે જાહેરાત કરી અને મુખ્યમંત્રીશ્રીએ પણ એ જાહેરાતને દોહરાવી કે આવતા દિવસોમાં 5 લાખ યુવાનો એ આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યને સુંદર રીતે, સુરતને તો ખૂબસૂરત બનાવશે પણ ગુજરાતને પણ ખૂબ સુંદર ગુજરાત બનાવશે. આ થઈ શકે છે એક વ્યક્તિનો સંકલ્પ હોય તો એ હજારોમાં પ્રવર્તી શકે છે, જેને આપણે રિપલ ઇફેક્ટ કહીએ છીએ. શાંત સરોવર હોય એમાં તમે એક પથ્થર નાખો એટલે રિપલ ઊભા થાય અને સામેના કિનારા સુધી પહોંચે. ઉત્તર ગુજરાતનું એ સુણસર ગામ, આખું ગામ વ્યસની, દરેકને નાના મોટા વ્યસન, પણ બીએપીએસ સંસ્થાના એક કાર્યકર ડોક્ટર પેથાભાઈ, એ ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ત્યાં મુકાણા, એમણે એક વ્યક્તિએ સંકલ્પ લીધો કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમનો સંકલ્પ છે કે દરેક વ્યક્તિ વ્યસન મુક્ત રહે, તો મારે આ અભિયાન આ ગામથી શરૂ કરવું. એ રોજ લોકોનો સંપર્ક કરતા, ચોરે ચોટે લોકો બેસીને વ્યસન કરતા હોય તેમને મળતા. વળી કોક એમને અપમાન કરે, કોઈ ધુતકારે, કોઈ ગણકારે નહીં, તો પણ એ એમને વાતો કરતા, ખૂબ શ્રદ્ધા રાખી. તો લગભગ 2-3 વર્ષના ગાળામાં એ સમગ્ર ગામને આ એક વ્યક્તિ ડોક્ટર પેથાભાઈએ સંપૂર્ણપણે નિર્વ્યસની કરી નાખ્યું. One man can make the difference. એક વ્યક્તિ છે એ બહુ જ મોટો તફાવત પાડી શકે છે, જો એ ધારે તો, જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના છેલ્લા 6 વર્ષના કાર્યક્રમમાં આપણે જોઈ શક્યા છીએ. વન મેન કેન મેક ધ ડિફરન્સ. જેમ શ્રી અરવિંદો કહેતા કે વન મેન્સ પ્યોરિટી કેન ચેન્જ ધી હોલ વર્લ્ડ, એટલે કે એક વ્યક્તિ જો શુદ્ધ બને તો એ પૂરી આ વિશ્વની તમામ જનસંખ્યાને એ શુદ્ધ બનાવી શકે છે. તો આ સુણસર ગામના ડોક્ટર પેથાભાઈનો મેં તમને પ્રસંગ કહ્યો. તમે થોડા વખત પહેલા બંગાળમાં એક ઇન્ટિરિયર ગામડાનો એક પ્રસંગ સાંભળ્યો હશે. એક વ્યક્તિને એમ થયું કે આ એફોરેસ્ટેશન થયું છે એટલે જંગલો ખૂબ કપાણા છે, મારે જંગલ પાછું લાવવું છે. છેલ્લા 30-એક વર્ષની મહેનતમાં એક જ વ્યક્તિએ પ્રચંડ પુરુષાર્થ અને શુભ સંકલ્પ સાથે
લગભગ સેંકડો એકરમાં જંગલ પાછું ઊભું કરી દીધું. એટલે એક વ્યક્તિ ધારે તો એ ચોક્કસ કરી શકે છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણે ત્યાં પધાર્યા અને આપણને આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર પ્રેરણાઓ આપી છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આજે 70મો જન્મદિવસ છે. એવા એક સુંદર દિવસે આપણે સૌએ પણ પ્રતિજ્ઞા લીધી છે કે આપણે આ શહેરને સ્વચ્છ રાખીશું. અને જેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ કહ્યું કે સુરત છે એ ખૂબસૂરત ચોક્કસ બનશે જ. અમારે તો વિજયભાઈ સાથે બહુ જૂનો સંબંધ છે. રાજકોટમાં એ કોર્પોરેટર શ્રી હતા, ત્યારથી અમારે ખૂબ સારો સંબંધ છે, ખૂબ લાગણીની મિત્રતા છે અને ખૂબ કાર્યક્રમોમાં સાથે રહ્યા છીએ. તો આજે હવે આપણે આ કાર્યક્રમમાંથી મુખ્યમંત્રીશ્રીને અત્યારે મોડી રાત્રે આખા દિવસના કાર્યક્રમ પછી અહીંયા ઘણી વ્યસ્તતા વચ્ચે પધાર્યા છે, તો એમનો આભાર વ્યક્ત કરીને આપણે એમને વિનંતી કરીએ કે આપ પધારો આપના આગામી કાર્યક્રમ માટે. અને કારણ કે આખા દિવસથી આપ બિઝી છો, અમારે તો હજી વાત ચાલશે, પણ આપ આટલું રોકાણ આવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. આપણે સૌ આપણા પોતાના સ્થાને ઊભા થઈ એમને આભાર વ્યક્ત કરી અને એમને આ કાર્યક્રમમાંથી વિદાય આપીશું. આપણો જે આ વિષય છે ચેન્જ એટીટ્યુડ, એટીટ્યુડ એટલે અભિગમ, આપણી વિચારધારા, આપણી દ્રષ્ટિ. એન્ડ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ યોર એટીટ્યુડ. અમેરિકન સાયકોલોજીના પિતામહ વિલિયમ જેમ્સ એમણે ખૂબ એક સુંદર વાત કરી છે. એમણે લગભગ 30 વર્ષ સુધી ખૂબ જ ઊંડાણપૂર્વક દુનિયાના એવા શ્રેષ્ઠ સફળતાને વરેલા એવા મહાનુભાવોના જીવનનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે એમણે ખૂબ સુંદર એક વાત લખી છે, જે કદાચ આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ન રહે તો આ એક વાત લઈને તમારી સાથે જજો. એમણે એક વાત કરી કે ધ બિગેસ્ટ ડિસ્કવરી ઓફ ધ 20th સેન્ચુરી, એટલે કે આ 20મી સદીની મોટામાં મોટી શોધ, ઇઝ ધેટ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ ટુવર્ડ્સ યોર લાઈફ. કે તમે તમારું જીવન સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી શકો છો જો તમે તમારા જીવન પ્રત્યેનો અભિગમ છે એ તમે બદલતા શીખો તો. જો આપણે દરેક સફળતાને ઈચ્છીએ છીએ, વી ઓલ વોન્ટ સક્સેસ ઇન લાઈફ, યસ ઓર નો? રેઈઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધા જ સફળતાને ઈચ્છીએ છીએ અને ઈચ્છવી જ જોઈએ. દરેક ક્ષેત્રમાં, જે જે ક્ષેત્રમાં આપણે પદાર્પણ કરીએ ત્યાં કંઈક વિશેષ સિદ્ધિ આપણે હાંસલ કરીએ એની માટે ચોક્કસ પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. છતાં સંજોગો પરિસ્થિતિને આપણી વિચારધારા આપણને પાછા પાડે છે, એ પણ એક હકીકત છે. સંજોગો અને પરિસ્થિતિ તો સાનુકૂળ પણ બને અને પ્રતિકૂળ પણ હોય, પણ આપણી વિચારધારા જો સ્પષ્ટ હોય અને એ વિચારધારાથી બનેલો આપણો અભિગમ સ્પષ્ટ હોય તો એ સંજોગો અને પરિસ્થિતિ એનો ઝાઝો પ્રભાવ એ આપણી ક્રિયા, આપણા નક્કી કરેલા ગોલ્સ એની ઉપર ઓછો પડતો હોય છે. પરિસ્થિતિ અને સંજોગો તો જીવનમાં પ્રતિકૂળ નિર્માણ થવાના. તમને જે કોલેજમાં એડમિશન જોઈતું હોય કદાચ ન પણ મળે, તમારે જે કોર્સમાં એડમિશન લેવું હોય એ કોર્સ કદાચ તમને ન પણ મળે, તમારે જે જોબ જોતી હોય એ જોબ તમને ન પણ મળે, તમારે જે વ્યવસાય ધંધો કરવો હોય એની અનુકૂળતા કદાચ તમને કોઈ પણ કારણોસર ઓછી પણ આવે, તમારે જે વ્યક્તિને જીવન સાથી તરીકે જોઈએ છે વ્યક્તિ કદાચ તમારા જીવનમાં આવે પણ ખરી અને ન પણ આવે, હા કે ના? આ બધા જ સંજોગો બનવા જોગ છે અને આમાંથી કોઈ એક બે સંજોગો તો દરેકના જીવનમાં બનતા હોય છે. તો યુ કાન્ટ ચેન્જ ધ સિચ્યુએશન, યુ કેન ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સિચ્યુએશન. તમે વરસાદને બંધ ના કરી શકો, પલળવું ના હોય તો તમારે રેઇનકોટ અને છત્રી વાપરી લેવાની. એમ સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો એ અનુકૂળ તો ધીમે ધીમે થશે, કદાચ વર્ષો પણ લાગે, પણ તમારે છત્રી અને રેઇનકોટ એટલે તમારી વિચારધારા એ સ્પષ્ટ હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ,
પોઝિટિવ હોવી જોઈએ અને પાયસ એટલે કે પવિત્ર હોવી જોઈએ. તો એ અભિગમ, એનાથી તમે સ્થિર રહી શકો છો, ધીર રહી શકો છો, સંતોષે યુક્ત રહી શકો છો, ક્યારેય તમે ડિપ્રેશન, હતાશા, નિરાશામાં ગરકાવ ન થાઓ, સતત પ્રગતિ કરતા રહો. અને વન આર ધ અધર ટાઈમ સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. આજે કે કાલે નાની મોટી સફળતા ચોક્કસ તમને પ્રાપ્ત થાય જ, ઇટ હેઝ ટુ કમ, એ આવે જ. એની માટે આ સૌથી મોટી વાત છે અભિગમ. તમને આશ્ચર્ય થશે કે 1990 ની સાલ સુધી એવી માન્યતા હતી કે જેની પાસે રિસોર્સિસ હોય, એટલે કે ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, ધન હોય, આવડત હોય, ફેમિલી સપોર્ટ હોય, સોશિયલ સપોર્ટ હોય, એ વ્યક્તિઓ જીવનમાં આગળ વધી શકે, કંઈક કરી શકે અને કંઈક નાની મોટી સફળતા પ્રાપ્ત કરી શકે. પછી 1990 પછી ઘણી બધી વાતો એવી બહાર આવી, એમાંની ઘણી વાતો તો સુરતમાંથી બહાર આવી, કે ઘણી વખત ભણતર ઓછું હોય, કદાચ ફેમિલીનું ફાઇનાન્શિયલ સપોર્ટ પણ ઓછો હોય, અને પ્રાથમિક ધોરણોમાં શિક્ષણ પણ કદાચ ઓછું પ્રાપ્ત થયું હોય, તો પણ એ વ્યક્તિઓ મોટો ધંધો કરી શકી, સમાજમાં પ્રતિષ્ઠા પણ એ વ્યક્તિઓ મેળવી શકી, સમાજમાં ખૂબ સુંદર મોટા કામ પણ સમાજ સેવાના કરી શક્યા, અને આવતી પેઢીને ખૂબ મોટું, અતિશય મોટું, વિચારમાં પણ ના આવે એવું મોટું માર્ગદર્શન અને પ્રેરણા પણ આપી શક્યા, એમાંના ઘણા અત્યારે આપણી સામે બેઠા છે. આ બેઠા છે એ બધાને નાનપણથી, કદાચ તમે અહીંયા બેઠા છો એમાં 90% ને અત્યારે જે સવલતો અને વ્યવસ્થા છે એ નતા. ગોવિંદ કાકા વાત બરોબર છે, મથુરભાઈ, લાલજીભાઈ બરોબર છે ને, લવજીભાઈ, અહીંયા બેઠેલા 90% ને તમે જ્યારે એમના જેવડા હતા ત્યારે તમારી પાસે જે સવલતો, વ્યવસ્થા, અનુકૂળતા, સહકાર એ હતો, એના કરતાં આ લોકો પાસે 90% પાસે ઘણો વધારે છે. બરાબર છે ને? તો યુ ઓનલી હેવ ટુ ડિસાઈડ ઇફ ધે કેન, આઈ કેન. તમારે એટલો જ નિર્ણય લેવાનો છે કે આપણા વડીલો અહીંયા શહેરમાં છે એ આપણા કરતા ખૂબ ઓછી સવલતોમાં નીતિમત્તા, પુરુષાર્થ, સવડા અભિગમો, પોઝિટિવિટી, સર્વેને સાથે રાખીને કામ કરવું, દરેક પ્રત્યે લાગણી, પ્રેમ, ભાવના, આવા સવડા અભિગમોથી આ કક્ષા સુધી પહોંચ્યા હોય તો આ શહેરમાં જ આપણી સમક્ષ આવા ઉત્તમ ઉદાહરણો છે, બીજે ક્યાંય બહાર લેવા જવાના નથી. એટલે આ વાક્ય તમે રિપીટ કરજો, ઇફ ધે કેન ડુ, અગેન, ઇફ ધે કેન ડુ, એ લોકો કરી શકે છે તો આપણે પણ કરી શકીએ. વાત બરોબર છે ને? વાત બરોબર છે ને? પરફેક્ટ છે. એની જ માટે એક માસ્ટર કી તમને આજે અહીંયા આપવાની છે. બધા પાસે નાની મોટી સવલતો તો ઓછી વધતી હશે. તમારે ધંધો કરવો પણ હોય તો તમારી પાસે 25-50 લાખ કરોડ રૂપિયા ન પણ હોય, ન પણ થાય, તમારે ધંધો કરવો હોય ને કદાચ કોઈ પાર્ટનર મળે કે ન પણ મળે, હા, તમારી મહેનતની તૈયારી છે, નીતિમત્તાથી, પ્રામાણિકતાથી આગળ વધવું છે, એક વિચાર છે, તો હવે જે પરિબળ જોશે તમારે, જેના લીધે ઓછી સવલતો અને ઓછા સહકારથી પણ તમે આગળ વધી શકશો, એક જ મોટું પરિબળ છે, ઇટ ઇઝ ધી માસ્ટર કી, અને એ છે એટીટ્યુડ, એટલે કે અભિગમ. ફરી વખત અભિગમની વ્યાખ્યા સમજાવતો હું તમને સ્પષ્ટ કરું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, એની હેપનિંગ ઓફ યોર લાઈફ, એમાં તમારો દ્રષ્ટિકોણ શું રહે છે એ તમારો અભિગમ છે. એ દ્રષ્ટિકોણ એ તમારો અભિગમ છે. કોઈ પરિસ્થિતિ કે કોઈ સંજોગ આપણને નબળા નથી પાડી શકતા, આપણા વિચારો પાડે છે, કારણ કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ એ પરિસ્થિતિને હાથમાં આપી દીધું. રોજ સવારે ઉઠીને આપણી જાતને ભગવાનને પ્રાર્થના કર્યા પછી એટલું જ કહેવાનું છે કે હું કરી શકું, મારાથી થાય, મારી હિંમત રાખવાની છે, મારે સવડા અભિગમો રાખવાના છે,
મારે પ્રયત્નશીલ રહેવાનું છે, મારે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરવાનો છે. આટલી ભાવનાઓ અને વિચારો સાથે તમે સવારની શરૂઆત કરો, ઇન સમ ઓર ધી અધર વે સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. સિદ્ધિ આવી જ જાય તમારી પાસે. તો અમેરિકાના એક બહુ જ સારા લેખક જેફ કેલરે લગભગ 500 થી પણ વધારે પુસ્તકો સફળતા વિષયક વાંચ્યા, 2000 થી પણ વધારે આર્ટિકલ્સ સફળતા વિષયક વાંચ્યા, 2000 થી પણ વધારે ઓડિયો કસેટ્સ મેનેજમેન્ટ ગુરુઝની સાંભળી, અને દુનિયાના લગભગ 1000 સફળ વ્યક્તિઓ, ખાલી ધંધાની દ્રષ્ટિએ સફળ નહીં, ધંધા રોજગારમાં સફળ, પિતા કે માતા તરીકે સફળ, ભાઈ કે બહેન તરીકે સફળ, મિત્ર કે રિલેટિવ તરીકે સફળ, પડોશી તરીકે સફળ, બધી જ રીતે સક્સેસ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, સક્સેસ ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ, બધી રીતે સફળ એવી 1000 વ્યક્તિનો એમણે ખૂબ પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યુ લીધા. આટલા સંશોધનો અને આટલા પુરુષાર્થ પછી 14 વર્ષ પછી એમણે આ વિચાર વ્યક્ત કર્યો કે હું જે આ 1000 સફળ વ્યક્તિઓને મળ્યો, દરેકને પ્રાથમિક સ્થળે સંજોગો પરિસ્થિતિ તો અલગ અલગ હતા, પણ આ કક્ષાની સફળતા સુધી એ લોકો પહોંચી શક્યા એની માટેનું એક કારણ, જેના તારણ ઉપર હું આવ્યો છું, એ છે એટીટ્યુડ. એટલે એમણે પુસ્તક લખ્યું એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, એટલે કે જે કંઈ છે તમારો અભિગમ, તમારો દ્રષ્ટિકોણ જ છે. આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સમાં અમેરિકામાં લગભગ 60 થી 65 વીક સુધી ટોપ સેલરમાં રહ્યું, એક વિશ્વ વિક્રમ થયો. આ પુસ્તકમાં 3 ભાગમાં એમણે સુંદર વાત કરી છે કે સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ, સો થિંક રાઈટ. અહીંથી સફળતાની શરૂઆત થાય છે, એટલે સ્પષ્ટ વિચારવું અને ઊંચું વિચારવું. બીજા ભાગમાં એમણે વાત કરી છે કે યોર વર્ડ્સ રિફ્લેક્ટ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. તમે જે શબ્દ બોલો છો એ શબ્દ દ્વારા તમારું વ્યક્તિત્વ અને તમારા ચારિત્રની ઓળખ બીજાને થાય છે. સો સ્પીક રાઇટ, પોઝિટિવ લેંગ્વેજ પ્રોપેલ્સ યુ ટુ હાઇટ્સ. બહુ સુંદર વાક્ય લખ્યું છે કે હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી. ગોવિંદ ભૈયા બેઠા છે, એમના જીવનમાંથી એક સુંદર વાત જો આપણે શીખવી હોય તો એ નાનામાં નાની વ્યક્તિને તમે કહીને બોલાવે છે. એમણે આ નિર્ણય લીધેલો, અને દરેક વ્યક્તિને તમે કહીને બોલાવવું, માન આપવું, આ પોઝિટિવ લેંગ્વેજ છે. ઇટ પ્રોપેલ્સ યુ, એવા શબ્દો વાપર્યા છે, એ તમને આગળ વધારે છે. કારણ કે દરેકને તમારા પ્રત્યે આદર થાય, દરેકને તમારા પ્રત્યે માન જાગે, દરેકને તમારી સાથે રહેવાનું મન થાય. અને ત્રીજા ભાગમાં પુસ્તકમાં જેફ કેલર લખે છે કે હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ, એટલે કે જે પોતાની જાતને મદદ કરે છે એને સ્વર્ગ અને દેવતાઓ પણ મદદ કરે છે. એટલે કે તમારે તમારી ક્રિયા શરૂ કરવી, સ્ટાર્ટ એક્શન. તમે જે નક્કી કરેલી વાત, કોઈ પણ વાત નક્કી કરતા પહેલા 100 વાર વિચાર કરવો એના પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી ઇફ યુ ડિસાઈડ કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ, મારે આ કરવું છે, પછી 100 વિઘ્ન આવે તો પણ ઊભા નહીં રહેવાનું. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક સિદ્ધાંત હતો, આ એમનો અભિગમ હતો. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ આ વાત કરતા કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવાનો, પણ 100 વાર વિચાર કરીને આદરેલું કામ એ પછી 100 વિઘ્ન આવે તો પણ આદરેલું કામ ઊભું રાખવાનું નહીં, આ અભિગમ. એટલે 3 ભાગમાં પુસ્તક ખૂબ સુંદર છે. દરેક યુવા મિત્રોને વિનંતી છે વડીલોની હાજરીમાં કે આ પુસ્તક તમે ચોક્કસ વાંચજો, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, જેફ કેલરનું. તો આ વાત હકીકત છે, માણસ અભિગમથી સ્થિર રહી શકે છે. એક બહુ સારી ઇન્ટરનેશનલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્સ, એનું ઇન્ડિયન નામ છે ORG માર્ગ. એ લોકોએ દુનિયાના 10 દેશોમાં સર્વે કર્યો, અને સર્વેમાં લગભગ 7-8 મુદ્દાઓ હતા. મૂળ હેપીનેસ ઇન્ડેક્સ હતો આ, કે વ્યક્તિ કેવી રીતે કયા દ્રષ્ટિકોણથી સુખી રહી શકે છે.
તો 7-8 મુદ્દામાં પહેલું આ બહુ જ મોટી ઇન્ટરનેશનલ રિસર્ચ માર્કેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ. પહેલો મુદ્દો હતો કે તમારી માસિક અને વાર્ષિક આવક. બીજો મુદ્દો હતો તમારી પાસે ઘર વખરી અને સુખ સાહેબીના સાધનો. ત્રીજો મુદ્દો હતો તમારું જોબ સેટિસ્ફેક્શન. ચોથો મુદ્દો હતો ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી. પાંચમો મુદ્દો હતો કે તમારા જીવનમાં ધર્મનું સ્થાન. છઠ્ઠો મુદ્દો હતો કે તમારા પરિવાર અને મિત્રો જેની માટે તમને પ્રેમ અને આદર છે અને જે લોકોને તમારી માટે પ્રેમ અને આદર છે એની માટે તમે કેટલો અને એની સાથે તમે કેટલો સમય વિતાવી શકો છો. અને આઠમો મુદ્દો હતો તમારા વ્યક્તિગત મોટ શોખ હોબી માટે અને થોડીક કંઈક આધ્યાત્મિકતા માટે તમે કેટલો સમય અને શક્તિ ફાળવી શકો છો. આ 8 મુદ્દામાં દુનિયાના 10 દેશોમાં 2,346 સિલેક્ટેડ વ્યક્તિ ફ્રોમ ઓલ સ્ટ્રેટ ઓફ લાઈફ, ફ્રોમ ઓલ સ્ટ્રેટ ઓફ સોસાયટી, એ લોકોએ સંશોધન કર્યું. એમાં આ 10 દેશો 10 શહેર જુદા જુદા દેશોના હતા. એમાંથી નક્કી કર્યું આ 8-8 મુદ્દાના જવાબ ઉપરથી, રહેણી કહેણી ઉપરથી. કારણ કે રૂપર સ્ટાર્સના વોલન્ટિયર્સ જે તે પરિવાર સાથે આખો દિવસ રહેતા અને 8 મુદ્દા તપાસતા, ત્યારે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે ઇન્ડિયન્સ આર ધ હેપીએસ્ટ પીપલ અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી સુખી કોઈ પ્રજા હોય ને તો ભારતીય છે. એમાં પહેલા 2-3 મુદ્દામાં આપણે જરા નબળા હતા, વાર્ષિક અથવા માસિક આવકમાં, અથવા તો બહુ જ સમૃદ્ધ ઘર વખરી, સમૃદ્ધ ઘર વખરી અને સમૃદ્ધતા સુખ સાહેબીના સાધનોમાં. પણ પરિવાર સાથેનો સમય, ધર્મનું જીવનમાં સ્થાન, મિત્રો સાથેનો સમય, પોતાની અંગત રસ શોખની વસ્તુ માટે સમય, સ્થાન, એ બધામાં ખૂબ સારા માર્ક્સ મળ્યા. એટલે આની પરથી રૂપર સ્ટાર્ચ અને ઓઆરજી માર્ગે નક્કી કર્યું કે માણસ સુખ સાહેબી અને વ્યવસ્થાથી સુખી નથી થતો. એક સાધન ચોક્કસ છે સુખી થવા માટેના, પણ પૂર્ણતા સુખ એમાં રહેલું નથી. પૂર્ણતા સુખ તો તમારા જીવનમાં, જીવનને દ્રષ્ટિકોણ, કયા દ્રષ્ટિકોણથી તમે મૂલવો છો એની ઉપર આધારિત છે. નહીં તો શા માટે એલ્વિસ પ્રેસલી, દુનિયાનો ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર, તમને આશ્ચર્ય થશે કે એલ્વિસ પ્રેસલી જ્યારે 21 વર્ષના હતા ત્યારે 78 પ્રેસલી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી એન્ડોર્સ કરતા હતા. જ્યારે એમની ઉંમર 25 કે 30 વર્ષની હતી ત્યારે એમને જાતે કમાયેલા $1,000 મિલિયન હતા પોતાની કળા ઉપર. એમની જીવનમાં, એમની હયાતી દરમિયાન 500 મિલિયન રેકોર્ડ્સ વેચાયેલી. પહેલા એવા એન્ટરટેઇનર હતા કે જે પ્રાઇવેટ જેટ વાપરતા. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો એ પ્રાઇવેટ જેટમાં વાપર, બીજું જેટ પાછળ આવે એમાં એનું સ્ટેજ અને કલાકારોને સાધનો આવે. અને આવી રીતે કોઈ સાયમ કાર્યક્રમમાં, સ્ટેડિયમમાં કે હોલમાં એમના સોંગ દરમિયાન એમની ફેમસ સ્વિવેલ કરતા, બે હાથ સ્ટેજ ઉપર મૂકીને પછી પગ વચ્ચેથી વારાફરતી ઊંચા કરીને કાઢતા, પછી પોતાનું લેધર જેકેટ ઓડિયન્સમાં ઉછાળતા અને વિધિન સેકન્ડ્સ આ લેધર જેકેટના ટુકડા થઈ જતા, લોકો ઘરે લઈ જતા હતા એક સોવિનિયર તરીકે, ટુ ટેલ દેર ફ્યુચર જનરેશન્સ કે આઈ હેવ અટેન્ડેડ એન એલ્વિસ પ્રેસલી પ્રોગ્રામ લાઈવ, કે મેં એક એલ્વિસ પ્રેસલીનો પ્રોગ્રામ લાઈવ અટેન્ડ કર્યો છે. એ જાતે એક સ્થળથી બીજા સ્થળે જાય, ધારો કે સુરતમાં જ અંદર ક્યાંક જવું હોય, સુરતથી કંઈક બાજુમાં ભરૂચ જવું હોય, તો 7 લિમોઝિન ગાડીઓનો કાફલો રહેતો. ચલો એ તો કદાચ રહે, પણ 7-7 ગાડીઓ ઉપર ડાયમંડ ચોંટાડેલા હતા. હવે આનાથી કોઈ મોટી સુખ સાહેબી કે પ્રસિદ્ધિ કે ધન કોણે જોયું હશે? પણ એક દિવસ જ્યારે એમનું ફેવરેટ કમ્પોઝિશન હાઉ ગ્રેટ દાવ વાટ વગાડતા હતા, ત્યારે એમને સેક્રેટરીએ પૂછ્યું કે સર હાઉ આર યુ ફીલિંગ, તમને આમ કેવો અનુભવ થાય છે? તમે અત્યારે પ્રસિદ્ધિ, કીર્તિ, ધન, વૈભવ, સમૃદ્ધતા એના શિખર ઉપર બેઠાલા છો, તમને આમ કેવો અનુભવ થાય છે? ત્યારે પિયાનો ઉપરથી બંને હાથ નીચે પછાડીને બોલ્યા, અલોન, એકલતાનો અનુભવ થાય છે. અને તમને આશ્ચર્ય થશે કે આ એલ્વિસ પ્રેસલીએ ફક્ત 33 વર્ષની ઉંમરે 16 ઓગસ્ટ 1976 ના દિવસે એક સાથે લગભગ 40 સ્લીપિંગ પિલ, ઊંઘની ગોળી લીધી અને ફરી વખત ઉઠ્યા નહીં, આપઘાત કર્યો.
હી કમિટેડ સુસાઇડ 33 વર્ષની ઉંમરે. આટલું હોવા છતાં એકલતાનો અનુભવ, એટલે બહુ જ એક વાત સ્પષ્ટ થાય છે, કદાચ એલ્વિસ પ્રેસલી જેટલી પ્રસિદ્ધિ અને ધન પણ તમે પ્રાપ્ત કરશો, પણ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત નહીં કર્યો હોય, ધ રાઇટ એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ એન્ડ હેપનિંગ્સ ઇન લાઈફ, જીવન અને જીવનમાં બનતા પ્રસંગો, એના પ્રત્યે સૌડો અભિગમ નહીં રાખ્યો હોય, તો ચોક્કસ નાનો મોટો પ્રશ્ન તમારા જીવનમાં આવી શકે છે, એ હકીકત છે. તો આટલી જ્યારે વાત કરી આપણે કે અભિગમથી જીવનમાં આટલો બધો લાભ થાય છે, તો પહેલો સ્પષ્ટ લાભ, તમારો અભિગમ કોઈ પણ સંજોગોમાં સવળો, ઊંચો અને પવિત્ર હશે ને, તમારા હૃદયમાં, આપણા દરેકના હૃદયમાં ભગવાને ખૂબ શક્તિઓ મૂકી છે, એ બધી જાગૃત થશે, ખૂબ સારા વિચારો આવશે. જો તમે અભિગમ સવળો રાખ્યો, તમે જો પરિસ્થિતિથી મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા, પાછા પડી ગયા, તો એક પડર આવી જશે, વિચારો અને ભાવનાઓ વ્યક્ત નહીં થાય. પણ તમે જો એક સ્થિર રહ્યા અને કે આ પરિસ્થિતિને પણ હું મૂલવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું કોક મારા લાભની વાત શોધી શકું છું, એવો જો અભિગમ રાખશો, તો 10 રસ્તા એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના તમને મળશે. 1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં જીતેલો, એ વખતે આપણા ભારતના કેપ્ટન હતા કપિલ દેવ, અને વર્લ્ડ કપ જીતીને આવ્યા. તમારામાંથી ઘણા બધા યુવાનો તો કદાચ એ વખતે જન્મ્યા નહીં હોય, અમે તો એ વખતે 9મા ધોરણમાં હતા, અને આ જીત ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહેલી એક મોટી વાત બનેલી, પહેલી ઘટના હતી આપણા દેશ માટે આવડી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની, તો એનો આનંદ જે સમાજમાં હતો એ પણ અમે બહુ નજરે જોયેલો, અનુભવેલો. પણ સામે જે વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી, 1975માં વર્લ્ડ કપ જીતી, 1980માં વર્લ્ડ કપ જીતી, 83માં પણ ફાઇનલમાં આવ્યા ને આપણી સામે હારેલા, એટલે વેસ્ટ ઇન્ડિઝ ટીમ એ વખતે ખૂબ પાવરફુલ હતી, કારણ કે અમે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોઇડ, એમની એક ફોર્મ્યુલા હતી, એક એટીટ્યુડ હતો અભિગમ, કે કોઈ ઓલરાઉન્ડર ના જોઈએ ટીમમાં અને કોઈ સ્પિન બોલર ના જોઈએ, 6 બેટ્સમેન, 1 વિકેટકીપર અને 4 પેસ બોલર, એટલે સવારનો પહેલો બોલ અને 90મી ઓવરનો દિવસના અંતે છેલ્લો બોલ, બધા જ 90-95 માઇલ પર આવરની સ્પીડે પડવા જોઈએ, એટલે બેટ્સમેન ત્રાસી જવા જોઈએ, એને રિલેક્સેશન આપવાનું જ નહીં, એ એટીટ્યુડથી ક્લાઇવ લોર્ડ રમતા. અને ખૂબ 70 અને 80ના દાયકામાં એને ક્રિકેટ જગત ઉપર આ ટીમે રાજ કર્યું, બહુ જ પાવરફુલ ટીમ હતી. એ લોકોના ઓપનર્સ ગાર્ડન ગ્રિનિચ, ડેઝમન હેઇન્સ, વિવ રિચર્ડ્સ, રિચી રિચર્ડસન, ગસ લોગી, જેફ ડુજોન, જિયોલ ગાર્નર, કોલિન ક્રોફ્ટ, માઇકલ હોલ્ડિંગ અને એન્ડી રોબર્ટ્સ. એ લોકોને એમ થયું કે આ તો આપણે સૂતા હતા ને કંઈક લાફો વાગી ગયો, એટલે તરત જ વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે ઇન્ડિયન ટીમનો કોન્ટેક્ટ કર્યો, BCCIનો, કે 6 ટેસ્ટ અને 6 વન ડે માટે અમે ઇન્ડિયા આવીએ છીએ, ફૂલ સિરીઝ. ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવતી ત્યારે બધી બી ટીમ આવતી, ઓલવિન કાલિચરન ને ફોર્ટ બેકર્સ ને સિલ્વેસ્ટર ક્લાર્ક ને બધા આવતા, પણ આ વખતે એની એ ટીમ ઉતરી. એ લોકોને દુનિયાને કહેવું હતું કે વર્લ્ડ ચેમ્પિયન્સ તો અમે જ છીએ, તમે તો બધા ફ્લુકથી એટલે કે આમ જીતી ગયા, પણ તમે વર્લ્ડ ચેમ્પિયન નથી એવું ઇન્ડિયાને કહેવું હતું. અને ખરેખર 1.5 મહિના હજી થયેલો વર્લ્ડ કપ જીત્યા ને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવી અને આપણને 6-6 વર્લ્ડ કપ 6-6 વન ડે ઇન્ટરનેશનલ હરાવી, 6-6 વન ડે હરાવી અને 2-3 તો બહુ ખરાબ રીતે હરાવી. એ લોકોને દુનિયાને આ જ કહેવું હતું કે વી આર ધ વર્લ્ડ ચેમ્પિયન્સ, ઇન્ડિયા નહીં. પછી ફર્સ્ટ ટેસ્ટ શરૂ થઈ કાનપુરમાં, લગભગ 3-3.5 દિવસમાં એ પૂરી થઈ ગઈ, ઇન્ડિયાને ઇનિંગ્સ ડિફીટ આવી, અને બંને ઇનિંગમાં થઈને ભારતના 20-20 બેટ્સમેનમાંથી કોઈએ વેસ્ટ ઇન્ડિઝનો જે ઓપનિંગ બોલર હતા મેલ્કમ માર્શલ એને એક પણ ચોકો નહીં મારેલો, ભૂલથી પણ કટ અડીને સ્લીપ ઉપરથી જતી રહ્યો એવું પણ નહીં બનેલું, કારણ કે મેલ્કમ માર્શલ નાખતા હતા ને અમ્પાયરની પાછળ દોડે, રાઈટ આર્મ રાઉન્ડ નાખી અમ્પાયરની પાછળ દોડે, એટલે બેટ્સમેન આમ હલવું પડે જોવા માટે ક્યાં પહોંચ્યો એ, ત્યાં તો અચાનક અમ્પાયરની પાછળથી આવી આમ સેટ સાઈડમાં નીકળી 95-98 માઇલની સ્પીડે બોલ નાખી શકતા, એટલે ભારતમાંથી લગભગ 3-4 જણા તો દર 10
બેટ્સમેનમાંથી કોટ જેફ ડુજોન વિકેટકીપર બોલ મેલ્કમ માર્શલ થતા. પ્રેસમાં ખૂબ ટીકા આવી કે વર્લ્ડ ચેમ્પિયન્સની આવી કંગાલ હાલત, આપણામાં કળા નથી એવું નથી, આવડત અને હિંમત નથી એવું નથી, પણ દબાઈ ગયા છીએ, મૂંઝાઈ ગયા છીએ, ગભરાઈ ગયા છીએ. અને પહેલી ટેસ્ટ આટલી ખરાબ ગઈ એટલે ખૂબ ક્રિટિસિઝમ પ્રેસમાં આવ્યું. પછી કાઉન્સેલિંગ શરૂ થયું, એમાં બધાએ નક્કી કર્યું કે પહેલા સુનિલ ગવાસ્કર જે ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન છે એમનો એટીટ્યુડ અટેકિંગ કરવો પડે, એમનો અભિગમ બદલવો પડશે. એ બેઝિકલી ડિફેન્સ બેટ્સમેન હતા. 1975ના વર્લ્ડ કપમાં હોમ પીચ પર પહેલી ટેસ્ટ ઇનિંગ્સ ડિફીટથી હાર્યા પછી સુનિલ ગવાસ્કરનો એટીટ્યુડ એ અટેકિંગ કરવામાં આવ્યો કાઉન્સેલિંગથી. એમને કહેવામાં આવ્યું કે ઇફ મેલ્કમ માર્શલ ઇઝ અ વર્લ્ડ ક્લાસ બોલર, યુ આર અ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન. જો મેલ્કમ માર્શલ આટલો વર્લ્ડ ક્લાસ બોલર છે ને, તો તમે પણ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો જ, તમારામાં આવડત છે જ, તમારું સ્ટ્રેટ બેટ બીટ કરવું અઘરું છે, માટે તમે ડિફેન્સિવ ન થાઓ, તમે મેલ્કમ માર્શલનું મોરલ તોડી નાખો, પહેલા જ ઓવરની પહેલા જ બોલથી તમે એને અટેક કરો. આખો અભિગમ બદલાઈ ગયો. અને બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ પર, હવે એમનું નામાભિકરણ થયું અરુણ જેટલી સ્ટેડિયમ, એ સ્ટેડિયમ ઉપર સેકન્ડ ટેસ્ટ રમાયેલી. એ સેકન્ડ ટેસ્ટમાં એ વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને ઇન્ડિયાને બેટિંગમાં મોકલી, એટલે અમને બધા તે વખતે અમે સ્કૂલમાં હતા, અમને ખબર હતી હમણાં કદાચ લંચ પહેલા 107-7 થઈ જશે, ભાઈ 107 રનમાં 7 વિકેટ લંચ પહેલા એમ. પણ સુનિલ ગવાસ્કર જુદા અભિગમ સાથે તે વખતે મેદાનમાં ઉતરેલા, એમને નક્કી કરેલું કે મારે મેલ્કમ માર્શલને પહેલી ઓવરના પહેલા બોલથી જ અટેક કરવો છે. અને મેલ્કમ માર્શલની પહેલી જ ઓવરમાં 4 ચોક્કા સુનિલ ગવાસ્કરે માર્યા. હજી 1983 નું એ દ્રશ્ય, એટલે કદાચ એ વાતને આજે 36 વર્ષ થયા, એ દ્રશ્ય મને એઝ ઇટ ઇઝ યાદ છે કે પીચની વચ્ચે પોતાની કેડ ઉપર હાથ રાખીને મેલ્કમ માર્શલ સુનિલ ગવાસ્કર સામે જોઈ રહ્યા અને બોલ્યા હતા કે બડી ઇટ ઇઝ યોર ડે ટુડે સની, કે આજે આ તારો દિવસ છે, તું આજે રમી લે. અને સુનિલ ગવાસ્કરે લંચ પહેલા સદી પૂરી કરી. વર્ષો પછી મેલ્કમ માર્શલે પોતાના જીવન ચરિત્રમાં સુનિલ ગવાસ્કરના આ અભિગમને વ્યક્ત કરતા, વર્ણન કરતા ખૂબ સુંદર વાત લખી છે. હું એ શબ્દશાની અક્ષરશ બોલું છું. મેલ્કમ માર્શલે લખ્યું કે ઇટ ઇઝ ઇઝી ટુ સ્ટીલ ધ તાજમહેલ ફ્રોમ ઇન્ડિયા ધેન ટુ બીટ ધ સ્ટ્રેટ બેટ ઓફ ગવાસ્કર. કે ભારતમાંથી તાજમહેલ ચોરીને લઈ જવો ને એ સહેલો છે, પણ ગવાસ્કરના સ્ટ્રેટ બેટને બીટ કરવું ને એ અઘરું છે. હવે એના એ સુનિલ ગવાસ્કર હતા પહેલી 6 વનડે ઇન્ટરનેશનલમાં અને પહેલી ટેસ્ટમાં, પણ એમનો અભિગમ બદલવામાં આવ્યો તો અંતરમાં રહેલી ઘણી બધી શક્તિઓ હિંમત રૂપે બહાર આવી. અને જ્યારે એ હિંમતથી એ શક્તિઓ બહાર આવી ત્યારે ઘણા બધા પરિબળો જે એમને નબળા પાડતા હતા એ આપોઆપ ખસી ગયા અને દૈવત બહાર આવ્યું અને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. નો ડાઉટ આપણે 6માંથી 3 ટેસ્ટ હારી ગયેલા, પણ બાકીની 3 આપણે બચાવી શક્યા એ સુનિલ ગવાસ્કરની બેટિંગના લીધે. એમાં 6ઠી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં 5મા દિવસે એમણે ડબલ સેન્ચુરી કરેલી. માણસ ધારે તો સુખ ન કરી શકે. મારાથી ન થાય એવું કોઈ દિવસ નહીં બોલવાનું, આ મારું કામ નહીં એવું કોઈ દિવસ વિચારવાનું નહીં, આ તો પેલાનું કામ, એની પાસે વ્યવસ્થાને સગવડ છે, મારી પાસે વ્યવસ્થાને સગવડ નથી, આ મારું કામ નહીં એવો જિંદગીમાં પણ કોઈ દિવસ સંકલ્પ નહીં કરવાનો. ગોડ ડઝ નોટ પ્લે ડાયસ. દુનિયાના બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ મેન્ડિનો, એમણે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ એ પુસ્તકમાં બહુ જ સુંદર વાત લખી છે કે ભગવાન કોઈ દિવસ પક્ષપાત રાખતા જ નથી. દરેકને બુદ્ધિ શક્તિ આપેલી છે, મહેનત આપણે કરીને એ ખીલવવાની છે. તમને આશ્ચર્ય થશે કે જે 100 શ્રેષ્ઠ વિચારો જેણે પૃથ્વી ઉપર ઇતિહાસની કરવત બદલી, એમાંથી 70થી પણ વધારે વિચારો ક્લાસ 3 અને ક્લાસ 4ના કર્મચારીઓને આવેલા છે, ઇન્ક્લુડિંગ T20.
આઈસીસીમાં નાનો બેઠેલો એક ક્લાર્કને વિચારાયો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરાય છે તો ક્રિકેટ સ્ટેડિયમ્સ કેમ ન ભરાય, ફૂટબોલમાં અને ટેનિસમાં આટલા બધા પૈસા છે તો ક્રિકેટમાં કેમ ના આવે. અને એમણે આ વિચાર કર્યો અને એમાંથી ટી ટ્વેન્ટી 20 ઓવરની મેચ નક્કી થઈ, કદાચ ભવિષ્યમાં 10-10 પણ નક્કી થશે, ટી 10 શક્ય છે. તો આ વિચારો, એની સ્વતંત્રતા, એની માલિકી અને એની અભિવ્યક્તિ એ આપણા હાથની વાત હોય છે. કદાચ ભાઈ કર્મના હિસાબે પૈસા ઓછા જીવનમાં, પારિવારિક ઓછા પ્રાપ્ત થયા, શિક્ષણ થોડું ઓછું પ્રાપ્ત થયું, પણ વિચારોની માલિકી તો આપણી છે ને. વિચારો તમે મોટા રાખો તો મહાનતા તરફ ખેંચવા તમને એ કુદરતનો ક્રમ છે. અને એક હકીકત છે. એટલે આ પહેલો મોટો લાભ. બીજો મોટો લાભ છે અભિગમનો. હવે આ ખૂબ શાંતિથી સાંભળજો. બીજો મોટો લાભ એ છે કે તમારો અભિગમ જો સવળો, ઊંચો અને પવિત્ર હોય તો જીવનમાં બનતી કોઈ પણ નેગેટિવ ઘટનાને પણ તમે પોઝિટિવમાં ફેરવી શકો. નેગેટિવ બનેલી ઘટના તરફ એ દ્રષ્ટિ રાખવાની કે હવે આ બની તો ગઈ છે આ ઘટના મારા જીવનમાં. ફોર એક્ઝામ્પલ ડિવોર્સ, ફોર એક્ઝામ્પલ તમારા પાર્ટનરે દગો દીધો, ફોર એક્ઝામ્પલ તમે ધંધો શરૂ કર્યો અને ખોટ ગઈ, બેંકની લોન માથે ચડી ગઈ, આ બધા ગંભીર પ્રશ્નો છે જીવનના. એક ઘટના જે બની ગઈ છે એ ઘટના સુધરતા તો કદાચ 2-4-5 વર્ષ પણ લાગી જાય, પણ એ 2-5 વર્ષ દરમિયાન આપણે તો સ્થિર રહેવું પડે કે નહીં? યસ ઓર નો? આપણે તો સવડો અભિગમ રાખીને, ધીરજ રાખીને પ્રયત્નશીલ રહેવું પડે કે નહીં? યસ ઓર નો? તો કોઈ પણ નેગેટિવ ઘટનામાં તમે અભિગમ જો સવડા રાખશો તો ચોક્કસ તમે સ્થિર રહી શકશો. અને સ્થિર રહેશો તો હમણાં જે વાત કરી મેં સુનિલ ગાવસ્કરની, ઘણી બધી આંતરિક શક્તિઓ બહાર આવી જશે. કેવા ગંભીર પ્રશ્નો, એનાથી આગળ કેટલી બધી જીવલેણ કટોકટીમાંથી લોકો બહાર આવી ગયા છે. એના પ્રમાણમાં તો આપણે અહીંયા બેઠા છે. આપણી નાની મોટી મુશ્કેલીઓ કોઈ હિસાબમાં નથી, કોઈ ગણતરીમાં નથી. એકવાર એક વ્યક્તિ સ્ટેજ ઉપર, એકવાર એક વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકી પોતાની જાતને ક્રિએટિવ ડિરેક્ટર તરીકે ઓળખાવતા હતા. 7 જોબમાંથી એમને રિજેક્ટ કર્યા 7 કંપનીએ કે તમે ક્રિએટિવ છો જ નહીં, તમને ડિઝાઇન આવડતી જ નથી, તમને ગ્રાફિક્સ આવડતું જ નથી. તમને 2 જ વર્ષના ગાળામાં 7 કંપનીમાંથી 7 માલિકો કાઢી મૂકે, માણસનો આત્મવિશ્વાસ તૂટી જાય ને. 28મી તારીખ હતી, ગેરેજમાં બેઠેલા, ખિસ્સામાં $5 હતા. 2 દિવસ પછી ભાડાનું ઘર ખાલી કરવાનું હતું. 2 દિવસ પછી ક્યાં જવું, ક્યાં રહેવું, શું ખાવું, એનો પ્રશ્ન હતો. એવો પ્રશ્ન તો આપણે બેઠામાંથી કોઈને નથી ને. પણ એમને આત્મવિશ્વાસ હતો. જો એમનો અભિગમ એમના પ્રત્યે બદલાણો નહોતો, એમના અભિગમનું ઘડતર એના 7 જે કંપનીના માલિકો એમને કાઢી મૂકેલા એને નહોતો કર્યો. ભલે એ લોકોએ મને કાઢી મૂક્યો, એ લોકો મને ન સમજી શક્યા, પણ મને આત્મવિશ્વાસ છે કે મારામાં ક્રિએટિવિટી છે જ. એ અગત્યની વાત છે. તો એક ઉંદર ટેબલ ઉપર ચડ્યો, એમના કોફીના મગમાં ચાંચ બોળી પીવાનો પ્રયત્ન કર્યો, બાજુમાં બ્રેડનો પીસ હતું એ ઉપાડ્યું, એટલે એમને મજા આવી. પણ જો અભિગમ સવડો હતો તેમાંથી મોટો વિચાર સ્ફુર્યો. હવે વખતે નેગેટિવ અભિગમો કે મારું શું થશે, કેમ થશે, હવે 2 દિવસ પછી હું ક્યાં જઈશ, એમ કહીને રડવા માંડે, તો રડવાથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન લાવવાથી તો કાંઈ નથી થવાનું, ઉલટાનું યુ આર ગોઈંગ ટુ લૂઝ યોર લાઈફ. પણ એ વખતે થશે, હું થોડી ધીરજ રાખું, થોડી હિંમત રાખું, કાલ સવારે ઉઠીને કોકને મળું, કોકને ત્યાં જઉં, ક્યાંક કામ શરૂ કરું, એવા સવડા વિચારો કરવા. આમને એમ થયું કે આ ક્રિયા ઉંદરની મને બહુ આનંદ કરી ગઈ, આનંદ કરાવી ગઈ. એમાંથી વિચાર આવ્યો, કેન આઈ શો ધ સેમ એક્ટ ઓફ ધીસ માઉસ ટુ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધીસ વર્લ્ડ, એન્ટરટેઇન ધેમ એન્ડ મેક બિગ મની. એટલે આ જે ઉંદરની ક્રિયા મેં જોઈ, મને આનંદ આવ્યો, દુનિયાના બધા બાળકોને આ ઉંદરની ક્રિયા હું દેખાડી, બાળકોને આનંદિત કરી અને એમના માતા પિતા પાસેથી બહુ મોટા પૈસા કમાઈ શકું.
આ વિચારમાંથી જન્મ્યું ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર મિકી માઉસ. અને વ્યક્તિનું નામ હતું વોલ્ટ ડિઝની. ડિઝની વર્લ્ડ અમેરિકામાં થયું, યુરો ડિઝની થયું, જાપાન ડિઝની થયું. એક નાની ક્રિયામાંથી અભિગમ સવડો હતો તો નાની ક્રિયામાંથી. હું ઘણી વખત વાત કરું છું કે અહીંયા દરિયો નજીક છે, દરિયામાં જેટલા પાણીના ટીપા છે ને એટલા ધરતી ઉપર કરોડો રૂપિયા છે, કારણ કે કરોડો વિચારો છે, એ પકડતા આવડવા જોઈએ. એ અભિગમ જો સવડો હોય તો વિચારો તમને પકડાશે. એકવાર રેલવે સ્ટેશન ઉપર એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ બીજા વર્ષમાં ભણતો તે ઉભેલો. સવારે એને બસ પકડીને પોતાની કોલેજ જવું હતું. એ વખત એને જોયું કે એક યંગ લેડી, 28-30 વર્ષની ઉંમરના કોઈ લેડી હશે બાય, એના નાના બાળકને, 5-6 વર્ષનો બાળક, એને આમ ઉતાવળે લઈને સ્કૂટી ઉપર આવ્યા. અને આમ પહોંચ્યા ત્યાં તેની સ્કૂલ બસ આવી ગઈ. સ્કૂલ બસ પણ ત્યાંથી જ આવતી હશે, એટલે આ પરિવાર અંદર ક્યાંક સોસાયટીમાં રહેતા હશે, ત્યાંથી રોજ એની માતા આ નાના બાળકને બસ સ્ટેન્ડ સુધી લઈ આવે. અને ઉતાવળે આમ એના બાળકને પકડી સ્કૂટર સ્ટેન્ડ ઉપર ચડાવી ઉચકીને કંડક્ટરને હાથમાં આપ્યો કે બેટા ધ્યાન રાખજે, જો તું પડી ના જઈશ, બરોબર બેસી જજે. અને આમ ચિંતિત થઈને જોતા હતા, સ્વાભાવિક છે. આ સેકન્ડ યર એન્જિનિયરિંગના સ્ટુડન્ટે આ ક્રિયા જોઈ કે આ એક યંગ લેડી એમના નાના બાળકને સવારના પોરમાં, કારણ કે નાના બાળકને તૈયાર કરવું સ્કૂલ માટે, એને ડ્રેસ પહેરાવીને સ્કૂલ બસ સુધી મૂકવું જોઈએ સવારના પોરમાં, એક ચેલેન્જ છે. એણે પોઝિટિવ એટીટ્યુડ રાખ્યો કે કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન, હું આ સંજોગને કંઈ મદદરૂપ થઈ શકું. હવે એ વખતે આપણે જો ત્યાં ઉભા હોત ને તો એટલો જ વિચાર આવત, વહેલું આવી જવું જોઈએ, આટલો વિચાર કરીને બસ પકડીને જતો રહે, થોડુંક વહેલું ઉઠવું જોઈએ, થોડાક 5 મિનિટ વહેલા આવે તો શું વાંધો હતો, આટલો વિચાર આપણને રહે. આને વિચાર આવ્યો કેન આઈ હેલ્પ. જો આ મોટો અભિગમ છે, કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં હું પોઝિટિવ રોલ કેવી રીતે ભજવી શકું, આ જ વિચારને એક પકડી રાખજો. આ વિચાર બહુ જ મોટા મોટા વિચારનો જન્મદાતા છે. કોઈ પણ વ્યક્તિને તમે મળો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, કોઈ પણ સમાજની વચ્ચે હો, હું અહીંયા પોઝિટિવ કેવી રીતે રહી શકું, મદદરૂપ કેવી રીતે થઈ શકું, સારપ કેવી રીતે વધારી શકું, દરેક વ્યક્તિને સારી વાત ગમે, સારી વાત લાગે, કેવી રીતે વ્યક્ત થઈ શકું. ઓલવેઝ રિમેઇન પોઝિટિવ, કારણ કે પોઝિટિવ રહેવો એ આપણો જન્મજાત અધિકાર છે. ઇટ ઇઝ અવર બર્થ રાઇટ. વાય વી આર નોટ એક્સરસાઇઝિંગ ઇટ? આપણે કેમ એક્સરસાઇઝ નથી કરતા? આણે સોફ્ટવેર ડિઝાઇન કર્યો કે બાળક છે સ્કૂલ બસમાં ચડે, સેન્સર કટ કરે, એટલે જે પણ વડીલનો નંબર રજીસ્ટર થયો, ફોર એક્ઝામ્પલ એમની માતાનો, તેમના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક છે સ્કૂલ બસમાં બેસી ચડી ગયો છે. પછી એ સીટ ઉપર બેસે એટલે પાછું સેન્સર કટ થાય કે સીટ ઉપર બેસી ગયો છે. એ ક્લાસમાં એન્ટર થાય એટલે સેન્સર કટ થાય અને મેસેજ જાય કે તમારો બાળક ક્લાસમાં આવી ગયો છે. એટલે માતા પિતા હોય એને ઘરમાં ધરપત રહે, વળી ક્લાસમાં ટીચર કોઈ પ્રશ્ન પૂછે ને હાથ ઊંચો કરે તો પાછું સેન્સર કટ થાય અને મેસેજ જાય કે યોર સન ઇઝ રેઇઝ ધ હેન્ડ, એને કે હાથ ઊંચો કર્યો છે જવાબ આપવા માટે. એટલે માતા પિતાને ધરપત રહે કે મારો બાળક સેફ છે, અટેન્ટિવ છે. કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં એક સોફ્ટવેર કંપનીને ખબર પડી કે આવો સોફ્ટવેર છે, આવું પોટેન્શિયલ છે. આ તો વિદ્યાર્થી હતો સેકન્ડ થર્ડ યરમાં, એની પાસે તો કોઈ કંપની કે નેટવર્ક હતું નહીં, પણ આ સિલિકોન વેલીમાં કંપની હતી સોફ્ટવેર, એને ખબર પડી કે આની પાસે આટલી એક મોટી વાત છે, એટલે ઓફર કરી. અને તમને આશ્ચર્ય થશે કે 60-70 મિલિયન ડોલર્સમાં આ સોફ્ટવેર વેચાણો, 60-70 મિલિયન ડોલર. તમે રાઉન્ડ ફિગર લો ને, એટલે 1 મિલિયન ડોલર એટલે ગણો, અત્યારે 7 કરોડ રૂપિયા થાય. આજે 60 એટલે 7 6 42 સવા 400 કરોડ રૂપિયા સેના? વિચારના. કયા વિચારના? વહેલું આવવું જોઈએ ને એના. આવા વિચારોની કોઈ કિંમત નથી હોતી. 70 વર્ષની 80 વર્ષની જિંદગી એમનામ પૂરી થઈ જશે. મોટા વિચારો કરવામાં આપણે કોઈને કંઈ દઈ નથી દેવાનું, એમાં કંઈ શરમાવાની જરૂર નથી. પણ મોટા મોટા વિચારો કરીએ તો કોઈક દિવસ એ વિચારો કંઈક સાકાર થાય,
ભગવાન દયાળુ છે, વ્યવસ્થા ગોઠવી આપે છે. કેવા સંજોગો અને કેવા પરિસ્થિતિમાં આજે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ છે, એ ખૂબ નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ દેશ માટે કરી રહ્યા છે. કેવા સંજોગો અને કેવા પરિસ્થિતિમાં એ ત્યાં સુધી પહોંચી શક્યા છે આપણે બધા જાણીએ છીએ, અને કેવી સંજોગો અને પરિસ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા છે. અભિગમ સવડો રાખવાનો, થશે જ, હું કરી જ શકીશ, વાય કાન થાય. તો સંજોગો અને પરિસ્થિતિ પણ ધીમે 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 અનુકૂળ થવા માંડે, જે આપણે છેલ્લા 6 વર્ષથી જોતા આવ્યા છીએ. તો જો આ વિચારોની કિંમત છે, એટલે રોજ સવારે ઉઠીને મોટા વિચારો કરવા, સામાન્ય વિચારો જ ના કરવા, એ મોટો અભિગમ છે. અને એ અભિગમથી પ્રગતિ થાય છે, એ અભિગમથી સફળતા પ્રાપ્ત થાય છે. અને જો અભિગમ સવડો નહીં હોય તો વ્યવસ્થા સારી હશે, અનુકૂળતા કરી આપશે, પરિવાર, સમાજ કે સરકાર કોઈ પણ તમને સારી સવલતો આપશે, પણ તમારો જો અભિગમ સવડો નહીં હોય ને, તો એ સારી સવલતોની વચ્ચે પણ તમારી પ્રગતિ નહીં થાય, અથવા તો બીજા શબ્દમાં બોલીએ તો દુર્દશા એવી ને એવી રહેશે. આપણને સ્વચ્છ ભારત માટેનો આદેશ છે, આ આપણી જીવન ભાવના બની જવી જોઈએ કે મારાથી ક્યાંય કચરો નખાય જ નહીં. આ સુરત શહેર તો તમે 85-90 સાલમાં જોવો, કદાચ તમારામાંથી 90% એક જન્મ્યા નહીં હોય. બધા વડીલોએ જોયું છે, અમે પણ જોયું છે, એટલી બધી ગંદકી હતી આ શહેરમાં. પણ એક વ્યક્તિને સંકલ્પ થયો કે સુરતને મારે સ્વચ્છ કરવું છે. સાહેબ નામ યાદ આવે છે ને? કમિશનર સાહેબ, ડોક્ટર રાવ. ડોક્ટર રાવે એ વખતે સંકલ્પ કર્યો. સુરતમાં ભારે ઘડે કેટલો બધો રોગચાળો ફેલાતો, એમાં વળી 3-5 વર્ષે એક વખત તાપી છલકાય અને પાણી બધું બહાર આવે ને પ્લેગ ને ફ્લડ્સ ને બધું. પણ ડોક્ટર મિસ્ટર રાવ કમિશનર હતા, એમણે એસઆર રાવ, એમણે સંકલ્પ કર્યો અને ઘણા બધા નીતિ નિયમ પણ બહુ કડક લાવેલા. એ તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ, તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ. એ દરેક પરિવારજન છે ને અડધો અડધો કલાકે બાણું ખોલીને બહાર જોવા આવતા, કઈ છે નહીં, કોઈ બીજો નાખી ગયો તો આપણે દંડ આવે. જાગૃતિ. હવે તમે એ વખતે વિરોધ કરો કે ભાઈ આવો કડક કાયદો શું કામ, મારા ઘરની આગળ તો કોઈ પણ બીજો કચરો નાખી જાય તો મારે દંડ ભરવાનો. તો હમણાં જે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી કે ભાઈ દંડ માટેનો હેતુ નથી, એ તો એક વ્યવસ્થા તંત્ર છે. અભિગમ એ છે કે આપણને સ્વજાગૃતિ આવે. તો અહીંયા પણ એ વખતે પણ સુરતવાસીઓ વિરોધ નહીં કરેલો કે આવો કાયદો તમે ક્યાંથી લાવ્યા, પણ બધા એમને સહકાર આપ્યો. તો આજે સુરતની સ્વચ્છતા 85-90 સાલની દૃષ્ટિએ જુઓ તો કદાચ 500% ને 1000% કહેવાય એવી સ્વચ્છતા આજે છે. તમે આ પેઢીએ કદાચ એ વખતની દૂરદર્શા ઓછી જોઈ હશે, અમે તો જોયેલી છે. વોટ આઈ મીન ટુ સે કે જે સમયે સમાજ કે રાજ્ય એટલે કે સરકાર જે પણ વ્યવસ્થા આપે એમાં ભળી જવું, સવડા અભિગમથી ભળી જવું. અને સવડા અભિગમથી ભળશો તો ચોક્કસ નાનું મોટું કામ થશે જ. એટલે આપણે જે આજે પ્રતિજ્ઞા લીધી છે એ આપણો મોટો અભિગમ છે. ટ્રાફિક માટેના પણ નાના મોટા જે કાયદાઓ છે એ આપણા સારા માટે છે. તમે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું પહેલું પાનું વાંચજો, હું આજની વાત કરું છું, હા, ગઈકાલની નહીં, આજની 17 સપ્ટેમ્બર 2019 નો મંગળવાર. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ભારતનું સૌથી મોટું ન્યૂઝપેપર, એનું નેશનલ પેજ ફ્રન્ટ લાઈન ફ્રન્ટ ન્યૂઝ ઉપર જોજો, આંકડો લખેલો છે કે 2018ની સાલમાં 43,600 ને સમથિંગ એટલા લોકો એ હેલ્મેટ નથી પહેરી એટલે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. ટાઇટલ પેજ ઉપર આજે ન્યૂઝ છે. સબ ટાઇટલમાં લખ્યું છે કે જે 2017ની દ્રષ્ટિએ 21% વધારો છે. 2017 કરતા 2018માં હેલ્મેટ વગર મૃત્યુ પામ્યા હોય એક્સિડન્ટના લીધે એમાં 17% વધારો, તો 2019માં વધે કે ના વધે? તો હેલ્મેટનો કાયદો બરોબર છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સાધુ સ્વયં પ્રકાશ દાસ, એમને તો ખૂબ લખાણમાં અમારા મેગેઝિન્સમાં
ખૂબ સભાઓમાં આ હેલ્મેટની વાત કરી છે, અમારા કાર્યકર્તાઓને હરિભક્તોને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે, કારણ કે અમે પણ બીએપીએસ સંસ્થાએ કદાચ 8-10 અમારા બહુ જ આગેવાન કાર્યકરો એ હેલ્મેટ નથી પહેરી એટલે મૃત્યુ પામે એવી રીતે અમે ખોયેલા છે. તમને પણ નાના મોટા તમારા સગાવાલામાં મિત્રમાં ક્યાંક અનુભવ થયો હશે. આ 43,000 વ્યક્તિઓ જે હેલ્મેટ વગર મૃત્યુ પામી ગયા વર્ષે ભારતમાં, એમાંથી લગભગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ એ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે પહેલા પાના ઉપર લખેલો છે, લગભગ કંઈક 12-13,000ની આજુબાજુનો આંકડો છે, એ તો પિલિયન રાઈડર હતા, પાછળ બેઠેલા, ચલાવતા નહોતા વાહન, એટલે પાછળ બેઠા હોય ને એને હેલ્મેટ જરૂરી છે, આગળવાળાને તો છે જ, પાછળવાળાને. હવે તમે જો આ ટ્રાફિકના કાયદાનું પાલન ન કરો, તમે એમ થાય કે અહીંથી ત્યાં જ જવાનું છે ને શું થવાનું છે, પણ એક્સિડન્ટ ઇઝ અ સેકન્ડ્સ ઇશ્યુ, સેકન્ડમાં શું થઈ જાય છે ખબર નથી પડતી. એટલે અભિગમ જ્યારે આપણે ચેન્જ કરવાનો છે આજે, કે આવા કાયદા નીતિ નિયમ એના પ્રત્યે સૌડો અભિગમ રાખો કે બરોબર જ છે, સાચા જ છે ને મારે પાલન કરવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ જે બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા હતા, 65 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા અને લગભગ એ અંતર્ગત 45 વર્ષ આધ્યાત્મિક ગુરુ રહ્યા, 95 વર્ષની ઉંમરે હમણાં જ 3 વર્ષ પહેલા એ સ્વધામ પધાર્યા, એ કાયમ એક સરસ વાત કરતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. નાનામાં નાની ક્રિયામાં નીતિ નિયમ સિદ્ધાંતને હંમેશા પ્રાધાન્ય આપવું, એમાં આપણી સુરક્ષા રહેલી છે, એમાં આપણું ઉજળું ભવિષ્ય રહેલું છે. તમે હેલ્મેટ ના પહેરો, તમે મોઢામાં સિગરેટ મૂકો, એટલે એક વાત નક્કી થાય છે. હવે તમને બધાને ખોટું ન લાગે તો બોલું બોલું, તમે જ્યારે હેલ્મેટ નથી પહેરતા અથવા તમે મોઢામાં સિગરેટ મૂકો છો અથવા તમાકુનો ડૂચો કા મોઢામાં મૂકો છો, એટલે એક વાત નક્કી થાય છે. હવે હું તમારા જે કરતા એની પર આક્ષેપ મૂકું છું કે એક વાત નક્કી થાય છે કે તમને તમારા પરિવાર માટે કોઈ પ્રેમ નથી, તમારા પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા બાળકો માટે કોઈ પ્રેમ નથી. હવે મને જે ખોટો કહી શકતા હોય આંગળી ઊંચી કરો, મારું આ સ્ટેટમેન્ટ ખોટું હોય આંગળી ઊંચી કરો. તમે મોઢામાં સિગરેટ મૂકો છો કે તમાકુ વાળો મસાલો મૂકો છો, એટલે શું નક્કી થયું કે તમને તમારા પત્ની માટે કોઈ જ પ્રેમ નથી. કેમ? સિગરેટ મૂકો છો એટલે કેન્સરની શક્યતા વધે છે, એટલે તમે ઇનડાયરેક્ટલી એમ કહેવા માંગો છો કે ભલે મારી પત્ની 15-25 વર્ષ પછી વિધવા થાય એની મને કોઈ પડી નથી, ભલે મારા નાના બાળકો બાપ પગરના થાય એની મને કોઈ પડી નથી, એ લોકોનું જે થવું હોય થાય, મારી માટે આ રૂપિયાની સિગરેટ વધારે મહત્વની છે. એવું નક્કી થયું ને? ધીસ ઇઝ અ રોંગ એટીટ્યુડ. ચેન્જ ધ એટીટ્યુડ. યોર ફેમિલી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એની ઓફ યોર લાઇક્સ. તમારો પરિવાર તમારી માટે વધારે અગત્યની વાત છે. આવા વિચારો સવડા રાખીને પરિવાર, સમાજ કે સરકાર જે પણ અભિગમો આપણને આપે એમાં સવડો વિચાર હંમેશા રાખો. ટ્રાફિકની વાત ચાલે છે ને, એક દ્રષ્ટાંત મને યાદ આવ્યું અને હકીકત બનેલો આ પ્રસંગ છે. એકવાર આખી દુનિયાના બધા દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ભેગા થયા, ટ્રાફિકની સમસ્યા કેવી રીતે આપણે હળવી કરી શકાય, સાવ તો કદાચ નાબૂદ ન થાય પણ હળવી કેવી રીતે કરી શકાય, એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઊભા થયા. એમણે કહ્યું કે અમારા દરેક નાનામાં નાના ગામ સુધી ટ્રાફિક લાઇટ્સ, ટ્રાફિક પોલીસ બધું જ વ્યવસ્થિત છે, છતાં અમારી રાજધાની છે રોમ, એમાં ટ્રાફિકના કાયદા બહુ સરસ પડાય છે. એનું કારણ એ છે કે રોમના લોકો એમ સમજે છે કે ટ્રાફિકની લાઇટ છે ને એ ઇન્સ્ટ્રક્શન્સ છે, એટલે કે કાયદો છે, પાડવાની જ છે. એ લોકોનો અભિગમ ટ્રાફિક લાઇટ પ્રત્યે આ છે. અમારું બીજા નંબરનું શહેર છે નેપલ્સ. નેપલ્સમાં ઘણી વખત લોકો ટ્રાફિકના કાયદા પાડે પણ ખરા, ના પણ પાડે. એનું કારણ એ છે કે નેપલ્સમાં રહેતા દરેક શહેરવાસીઓ એનું આ ટ્રાફિક લાઇટ પ્રત્યેનો અભિગમ એ છે કે દે આર સજેશન્સ, ઇન્સ્ટ્રક્શન નહીં, સજેશન. સજેશન એટલે શું? કરવું હોય તો કરે ખરા, ના કરવું હોય તો ના કરે, એને સજેશન કહેવાય.
પણ અમારા ત્રીજા નંબરનું જે શહેર છે સિસિલી, એમાં આ ટ્રાફિકના કોઈ કાયદા પડાતા નથી. ભલે અમે બધી જ વ્યવસ્થા, સવલતો, ટ્રાફિક લાઇટ, પોલીસ બધું મૂક્યું છે. એનું કારણ એ છે કે અમારા આ શહેર સિસિલી, એના જે શહેરવાસીઓ છે એ લોકોનો અભિગમ આ ટ્રાફિક લાઇટ પ્રત્યે એવો છે કે ક્રિસમસ ડેકોરેશન છે, દિવાળીની લાઇટ છે. દિવાળી લાલ પીળી થયા કરે છે, એની રીતે લાલ પીળી થાય, આપણે આપણી રીતે ચાલો. અભિગમ, વાત એક જ હતી ટ્રાફિક લાઇટ, એના પ્રત્યે અભિગમ રોમમાં એમ હતો કે ઇટ ઇઝ ઇન્સ્ટ્રક્શન, યુ હેવ ટુ ફોલો. નેપલ્સમાં એમ હતું કે ઇટ ઇઝ અ સજેશન, કરવું હોય તો કરો, નહીં તો કાંઈ નહીં. અને સિસિલીમાં ક્રિસમસ ડેકોરેશન. એમ આપણે ટ્રાફિકના નિયમો, કાયદાને દ્રઢપણે પાળવા જોઈએ. તો નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય ન કરવું, એ પ્રમુખ સ્વામી મહારાજ સમાજને ખૂબ સુંદર ઉપદેશ આપતા. 2021માં એમનો શતાબ્દી મહોત્સવ બહુ ભવ્યતાથી અમદાવાદ ખાતે 34 દિવસનો ઉજવાશે. આ વર્ષે હમણાં 4 ડિસેમ્બરે આનાથી ડબલ સાઇઝનું સ્ટેડિયમ, ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈમાં પેક્ડ ઓડિયન્સમાં એમનો 4 કલાકનો ભવ્ય કાર્યક્રમ ઉજવાશે. કારણ કે એમના જીવનમાંથી ઘણા બધા અભિગમો શીખવાના છે. આ વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થા એમણે બનાવી યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ. તમે અહીં અડાજનમાં એક મંદિર જોયું હશે. આવા એક એક મંદિરોથી હજારો લોકોના જીવનમાંથી વ્યસન છૂટ્યા છે, હજારો પરિવાર તૂટતા બચ્યા છે, હજારો પરિવારમાં બાળકોને સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થયા છે. 162 પ્રકારની આ પ્રવૃત્તિ, જેની માટે ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ બીએપીએસને મળ્યા છે. એવા નાના મોટા 1300 કેન્દ્રો પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઉભા કરીને એનું સફળ સંચાલન કર્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા, વન મેન ઓર્ગેનાઇઝેશન. 70થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ ઊભી કરી. અહીંયા તમે પ્રમુખ સ્વામી હોસ્પિટલ પાછળ જોતા હશો. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, 55,000નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો, અનેક સમાજ ઉત્કર્ષના કામ કર્યા, સમાજને મદદરૂપ થયા. ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો 2001ની સાલમાં, પહેલા જ દિવસથી અમે રાહત કાર્ય ચાલુ કર્યું. અમે 150 સંતોને 1500 સ્વયંસેવકો 26 જાન્યુઆરી 2001 સાંજે ત્યાં પહોંચ્યા. ભૂકંપ આવ્યો ને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડું તાત્કાલિક ચાલુ કરો, લોકો બપોરે જમશે ક્યાં. પહેલે જ દિવસે, ભૂકંપના દિવસે સવારે 8:45 ભૂકંપ છે, 3 કલાક પછી 12 વાગે 17,000 વ્યક્તિઓ અમારા મંદિરે જમ્યા. લોકો ઘણી વાર કહે છે ને કે મંદિર છે ને સમાજને એટલું બધું પ્રદાન નથી આપતા, પણ એ વ્યક્તિએ 1 અઠવાડિયું અમારી સાથે બીએપીએસ મંદિરે રહેવાનું. એટલે એમનો અભિગમ, આ ચેન્જ છે ને, એટીટ્યુડ, એ અભિગમ બદલાઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર મળ્યા તો કીધું રસોડું ચાલુ રાખો, કારણ કે અત્યારે લોકોના ઘર પડી ગયા, કઈ વ્યવસ્થા જ નથી, મિનિમમ જમવાનું તો જોઈએ ને. આવતા 10 મહિના સુધી, જાન્યુઆરી 2001થી નવેમ્બર 2001 સુધી, રોજ 3 ટંક થઈને 85,000 લોકો આપણા મંદિરે જમતા. અને ચોથા દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ, જીવન જરૂરિયાતની મટીરિયલનું, મુંબઈથી મુંદ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે લોકો 1 અઠવાડિયામાં 509 ગામોમાં વિતરણ કર્યું. પછી રિહેબિલિટેશન શરૂ થયું, પુનર્વસન. એમાં 9 ગામ દત્તક લીધા અને બીએપીએસએ 2003 સુધીમાં 2 જ વર્ષમાં 1500 ઘર બાંધીને લોકોને આપ્યા. ખૂબ કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. તમે બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર અને દિલ્હીમાં, યસ ઓર નો? ત્યાં જવાથી લોકોના અભિગમ કેટલા બદલાય છે. હું તમને એક નાની ઘટના કહું. આવી ઘટનાઓ રોજ 15-25ની સંખ્યામાં બને છે. પહેલા અમે યાદ રાખી શકતા હતા, હવે તો એટલી બધી ઘટનાઓ બને છે અમે યાદ નથી રાખી શકતા. પણ 2006ની એક ઘટના કહું. 2005થી દિલ્હી અક્ષરધામ ઉદ્ઘાટિત થયું, આજ સુધીમાં રોજ 17,000ની એવરેજ આવી અમારે. પીપલ ચેન્જ ધેર લાઈફ ફોર ધ બેટર, લોકોનું જીવન પરિવર્તન ત્યાં થાય છે. જનરલ વિઝિટર્સ બુક અમે રાખીએ છીએ, કોઈ પણ વ્યક્તિ ત્યાં કંઈ લખી શકે, સજેશન આપી શકે, ટીકા કરવી હોય તો એ પણ લખી શકે, કારણ કે એમાંથી આપણે શીખવાનું છે, સુધરવાનું છે. 2006ની સાલમાં એક વ્યક્તિએ લખેલું કે મેં હરિયાણા કે એક છોટે સે ગાંવ મેં સે આતા હું, મેરી ઉમ્ર 50 સાલ કી હૈ, મેં અપને ગાંવ મેં સાયકલ મેં દૂધ કે કેન લેકે ઘર ઘર જાકે દૂધ બાંટતા હું. જેમ આપણા ગામડામાં સાયકલમાં 2 કેન લઈને દૂધ ઘરે ઘરે આપવા જાય ને,
हमारे गांव में कोई कुल 70-80 घर हैं, हम 3 दूध वाले हैं। मैं मेरे जीवन में ऐसे बड़े शहर दिल्ली में सिर्फ 2 दफा आया हूं। एक बार कोई हमारे गांव में बड़े घर में शादी थी तो मैं भारत में आया था। दूसरी दफा मैं अभी आया, किसी ने कहा चलो दिल्ली में अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए हम सब आए यहां। दिल्ली में अक्षरधाम देखा, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली। तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा। चेंज एटीट्यूड। जीवन अने व्यापार प्रत्येनो अभिगम बदलाई गयो। अक्षरधाम ने विजिट थी, एने जेने बीजा बे दूधवाणा ने बात करी, ए लोकोए पण प्रतिज्ञा लीधी। એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એક નાનું એવું ગામડું 80 જ ઘરનું, એમાં બધા સારું દૂધ પીવે છે પાણી વગરનું, એ અક્ષરધામના લીધે। એટલે એક દૂધવાળાને પણ જો એનો અભિગમ એ વિચારથી બદલી શકે છે તો આપણે તો બધા શહેરવાસીઓ છે, ભણેલા ગણેલા છીએ, સારા પરિવારોમાંથી આવીએ છીએ, આપણને મા બાપના સંસ્કાર છે, તો આપણે આપણા અભિગમો જીવનમાં પવિત્ર અને ઊંચા કેમ ન રાખી શકીએ? એમાંથી કેટલું મોટું પરિવર્તન આવી શકે? સો યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ ટુવર્ડ્સ યોર લાઈફ। એટલે અભિગમ હંમેશા સવડાને ઊંચા રાખવા। છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી હું તમને થોડાક અભિગમો શીખવાડું, તમને બહુ આનંદ થશે કે દરેક પરિસ્થિતિમાં કેવી રીતે સ્થિર રહી શકતા। કારણ કે આટલી મોટી સંસ્થા ચલાવવી, આટલા બધા સ્વયંસેવકો અને સંતોને ચલાવવા, તમારે 2 જ સંતાનો હોય ને તો ઉછેરીને મોટા કરવા હોય ને ત્યાં સુધીમાં તો 20-20 વર્ષના થાય ને ત્યાં સુધી મા બાપ બંને વખત હાથ પછાડીને 10-1 વખત બોલી ગયા હોય કે આના કરતા તો તું ઘણા બધા ડેશ। તો દુનિયાની પ્રથમ 10 માંની એક આ સંસ્થા BAPS ને વિશ્વવ્યાપી બનાવી ચોક્કસ અભિગમો સાથે એ જીવન જીવ્યા। પહેલો અભિગમ, પરિસ્થિતિ તમારી ઉપર સવાર ન જ થવી જોઈએ। પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, રૂમ નાનો હતો કારણ કે થોડા વર્ષો પહેલા બંધાયેલો હતો। કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ નાનો છે, પ્રમુખ સ્વામી તરત બોલ્યા નાનો રૂમ હોય ને એ સારો, પાવર ઓછો બળે। એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, ત્યાં રૂમ નવો બંધાયેલો હતો, એમનો ઉતારો નિવાસસ્થાન એ સ્પેશિયસ હતો, મોટો હતો। એ જ વ્યક્તિએ કીધું કે સ્વામી રૂમ થોડો મોટો સરસ છે, પ્રમુખ સ્વામી તરત બોલ્યા કે મોટો રૂમ હોય તો સારું, વધારે લોકો બેસી શકે, નાનો રૂમ પણ સારો અને મોટો રૂમ પણ સારો, અહીંયા સારપ હોવી જોઈએ। સિચ્યુએશન, પરિસ્થિતિ તમારા મન ઉપર હાવી ના થવી જોઈએ। પ્રમુખ સ્વામી મહારાજના જેટલા સન્માનો થયા છે ને એટલા જ અપમાનો કોઈ અજ્ઞાત લોકોએ ગેરસમજથી કરેલા છે। બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજને અમે સ્થિર જોયા છે। 1985 લંડનમાં QPR ફૂટબોલ સ્ટેડિયમમાં 35,000 જનમેદની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા થયેલી, સુવર્ણથી એમને જોખવામાં આવેલા, એ બધું જ સુવર્ણ પ્રમુખ સ્વામી મહારાજે મધ્ય ગુજરાતમાં કોઈ મેડિકલ કોલેજ હતી નહીં એટલે કરમસદ મેડિકલ કોલેજ માટે આપી દીધું અને 85 સાલમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ। આટલું ભવ્ય સન્માન, અહીં તો આ પ્રસંગ અડધો છે, આટલું ભવ્ય સન્માન આજથી 35 વર્ષ પહેલા લંડનમાં ફૂટબોલ સ્ટેડિયમમાં જેનું થયું હોય, 24 કલાક નથી થયા અને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી અને એમને અભિગમ એવો હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો, ભણેલા ગણેલા ડોક્ટર્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, એન્જિનિયર્સ હોય, એને તમે દીક્ષા આપો છો તો ભવિષ્યમાં સમાજમાં એન્જિનિયર ડોક્ટરની ખોટ પડશે। અલ્યા જેટલા છે એટલા તો પહેલાં નોકરી આપ। અને પ્રમુખ સ્વામી મહારાજને 2 ફાર્મ ખખડાવવા માંડ્યા। હવે એના દીકરાને તો દીક્ષા આપેલી જ નહીં, એનો દીકરો કે લીધો નહોતો, પ્રમુખ સ્વામી બોલી શક્યા હોત કે ભાઈ તમારે આની સાથે શું નિસ્બત છે? પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી રહ્યા, બાજુમાં અમારા વડીલ સંત હતા પૂજ્ય વિવેક સાગર સ્વામી, એમને રોકવાનો પ્રયત્ન કર્યો સ્વામીએ, એટલે કે પ્રમુખ સ્વામીએ વિવેક સાગર સાથે રોક્યા, સ્વામી કે એમને જે બોલવું છે ને બોલી લેવા દો। લગભગ 15-20 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા। તમે આ કલ્પના કરો, 24 કલાક પહેલા તમારું ભવ્ય સન્માન QPR સ્ટેડિયમ ઉપર થયું હોય અને પણ સુવર્ણ તોલા, સામાન્ય 2-4 હાર પહેરાવે એવું નહીં, અને બીજે દિવસે તમારું આવું અપમાન કોઈ વ્યક્તિ કરે આટલા વ્યક્તિઓની હાજરીમાં અને તમે સ્થિર રહી શકો,
એક શબ્દ બોલો નહીં. પેલી વ્યક્તિએ બોલવાનું પૂરું કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે ઘડિયાળ સામે જોયું, 8:30 રાત્રિનો સમય હતો. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી મૃદુ ભાષામાં અને શબ્દોમાં કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે, એમને જમાડી દેજો. શું અભિગમ કહેવાય! અને આપણે બેઠા છીએ, આપણા મનની પરિસ્થિતિ કેવી છે જે આપણે આજે ચેન્જ કરવાની છે આવા મહાપુરુષોના જીવનમાંથી? આપણા મનની પરિસ્થિતિ એવી છે કે આપણને વાત વાતમાં અપમાનિત લાગીએ, અપમાનિત આપણે થઈ જઈએ છીએ. મારી સામે આમ બરોબર જોયું નહીં, તમે બરોબર જોવું એટલે કેવી રીતે જોવું? મારી સાથે આમ બાજુમાં ઉભો પડ હેન્ડશેક ના કર્યો, આમ રિસેપ્શનમાં પાર્ટીમાં મળ્યા પણ આમ બરોબર મળ્યા નહીં, તો એટલે મળ્યા અને બરોબર મળ્યા એમ ફેર શું? નાની નાની વાતમાં આપણને એમ થઈ જાય, કોઈ આપણી સામે આમ જોતું હોય ને તો એ વિચાર આવે, કેમ જોતો હશે, કેમ જોતો હશે? હવે એનો જવાબ આપું, આપું કેમ જોતો તો? એને આંખ છે ને એટલે જોવે. એમાં તારે લાંબા વિચારો કરવાની જરૂર નથી. તો કે ના, એ તો 4-5 વાર જોતો હતો, 4-5 વાર તો આમ જોતો હતો, તું વચ્ચે આવી ગયેલો. આપણું માઇન્ડ એટલું વીક થઈ ગયું, એટલું ચીપ થઈ ગયું, એટલું મીન થઈ ગયું છે કે આપણે નાની નાની વાતમાં અપમાનિત અનુભવીએ છીએ આપણી જાતને. એ સાચો અભિગમ નથી. અને કદાચ આ કક્ષાનું અપમાન તો આપણે જોવાના જ નથી, પણ કદાચ થાય તો પણ તમે આવા મહાપુરુષોના જીવનમાંથી જુઓ કેટલા સ્થિર રહી શકે છે. આવા તો એક નહીં, પ્રમુખસાના જીવનમાં ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા મહાપુરુષોના જીવનમાંથી છે. ગાંધીજીને એક વખત 3 પત્ર ભરીને કોકે ગાળનો પત્ર લખ્યો, 3 પાના ભરીને ખૂબ ગાળો લખી. ગાંધીજી આખો પત્ર વાંચ્યો, પછી એ 3 પાનાને બીડતી ટાંકણી એ એમણે બહાર કાઢી લીધી, પત્ર ફાડીને બાજુ પર મૂકી દીધો, ટાંકણી જે બોક્સમાં મૂકી હતી એમાં મૂકી દીધી અને બીજો પત્ર વાંચવા માંડ્યા. મહાદેવભાઈ દેસાઈ આ પત્ર વાંચી લીધેલો પહેલા એમના સેક્રેટરીએ, એમને રિએક્શન જોવું હતું ગાંધીજીનું, આ પત્ર ગાંધીજી વાંચે તો ચહેરા ઉપર કેવો ભાવ આવશે. અને પત્ર લખનાર પરિચિત વ્યક્તિ હતા, ગાંધીજીના ચહેરા ઉપર કોઈ ફેરફાર નહીં. મહાદેવભાઈ દેસાઈ પૂછ્યું એમના અંતેવાસી સેવક કે તમને આવી ગાળો લખી 3 પાના ભરીને, તમે દેશ માટે આટલી નિસ્વાર્થ સેવા કરો છો, તમારું બેરિસ્ટર પદ મૂકી દીધું અને છતાં તમને આવી ગાળો લખે છે, તમને દુઃખ ના થયું? ગાંધીજી એક જ વાક્ય બોલ્યા કે આમાં મારે કામનું મેં લઈ લીધું, એક ટાંકણી મારે કામમાં આવે એવી છે એ મેં લઈ લીધી, બાકી મારે લેવાનું નહોતું. કેટલી સ્થિરતા! ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ 21st century મેન, 21મી સદીમાં આપણી મોટામાં મોટા રોગ જો આપણને પીડતો હોય ને તો એ આ છે, લઘુતા ગ્રંથિ, કે મને કહી ગયો, મને બોલી ગયો. અને પાછું યાદ રાખે કે હવે હું પાછું ટાણાની રાહ જોઈશ, આવતા વર્ષે પાછું લગ્નમાં ભેગા થશું ને ત્યારે મારે આને આ ટોણું મારવું છે. હવે એ તો કરનારો ભૂલી ગયો, પણ તે તારી જીબીમાં સ્ટોર કરી રાખ્યું, તારું મગજ બગડ્યું. ગ્રેટ મેન હેવન્ટ વોક્ડ ઓન ધીસ પાથ, મહાપુરુષો કોઈ દિવસ આ માર્ગે ચાલ્યા જ નથી. એટલે આ વાત હંમેશા યાદ રાખવી, પરિસ્થિતિ અને સંજોગને હાવ થવા દેવું જ નહીં, તરત અલિપ્ત થઈ જવું. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા કે તમને કોઈ મોઢે કે તું ગધેડા જેવો છો, કેટલું બધું અપમાન લાગે. કોઈ આપણને કે તું ગધેડા જેવો છો, ઘણું અપમાન લાગે ને. પણ એ વખતે આંખ બંધ કરીને એક સેકન્ડ માટે એટલું જ વિચારવાનું કે મારે લાંબા લાંબા 2 કાન છે નથી, મારે ધોળું જાડું ચામડું છે નથી, મારે 4 પગ છે નથી, મારે પાછળ એક ટૂંકું પૂંછડું છે નથી, તો બસ હું ગધેડો નથી, આટલું જ વિચારવાનું છે. એટલે આ અભિગમો આવા મહાપુરુષો પાસેથી શીખવાના. પ્રમુખ સ્વામી મહારાજ 76 સાલમાં પેલી ફાર્ગો ગાડી છે ને, મોટી લાંબી ગાડીમાં વિચરણ કરતા, એમાં સદા 7-8 જણા બેસી શકે. 1 વર્ષમાં એ ગાડીના 3 એક્સિડન્ટ થયા. હવે આપણો કેવો અભિગમ હોય કે આ તો બુંદિયાળ છે, આ એક્સિડન્ટ જ કરે છે, બરાબર ને? પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈએ કહ્યું કે સ્વામી આ ગાડી આપણે કાઢી નાખવી જોઈએ, આ અપશુકન્યાળ છે, આને 3 એક્સિડન્ટ 1 વર્ષમાં થયા. સ્વામી કે ગાડી કઢાય નહીં, ભલે 3 એક્સિડન્ટ થયા, આપણને ઈજા નથી થઈ, કોઈને નથી થઈ, કોઈ મર્યું નથી, એટલે સુકન્યાળ કહેવાય. દ્રષ્ટિ જો, આ અભિગમ કહેવાય. ચેન્જ યોર એટીટ્યુડ.
જેમ સિક્કાને બે સાઈડ હોય, એટીટ્યુડને બે સાઈડ હોય, બી ઓન ધ પોઝિટિવ. કોઈ પણ ઘટનાને આવી રીતે મૂલવતા શીખો કે આમાંથી હું શું શીખ્યો, શું સારું લાગ્યું, મને શું લાભદાયી છે, આટલી જ વાત વિચારવાની છે. આપણે નેગેટિવલી સીધું બીજું વિચારીએ છીએ એટલે જીવનમાં હતાશા નિરાશા રહે છે, આમ મજા નથી આવતી. કેવો શબ્દ છે, લોકો પૂછે કેવું લાગે છે, મજા નથી એમ. પણ શું મજા નથી, 70 વર્ષનું જીવન છે એમાં મજા સાથે નહીં જીવી અત્યારે તો ક્યારે જીવશું. અને એ મજાની તાકાત, એ મજાની તાકાત છે ને એ આપણા અભિગમ ઉપર રહેલી છે. એટલે સવડો અભિગમ હંમેશા રાખવો, એ ઊંચો અભિગમ હંમેશા રાખવો. પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી વ્યક્તિગત સંબંધોમાં એક સરસ અભિગમ શીખવાનો, આ ખાસ સાંભળજો, તો તમારા મિત્ર સાથે તમારા સંબંધો નહીં બગડે, તો તમારા પરિવારમાં તમારા મિત્રો સાથે પરિવારજનો સાથે તમારા સંબંધો નહીં બગડે. પ્રમુખ સ્વામી મહારાજ 1984 યુરોપમાં હતા, બેલ્જિયમમાં. ત્યાં ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે અમે કોઈ વ્યક્તિની નેગેટિવ વાત અમારા મનમાં આવે જોઈએ, પછી આખી જિંદગી એ વ્યક્તિને અમે એવી રીતે જ જોઈએ છીએ કે આ આવો. ડોક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમે તો હજારોના સંપર્કમાં આવો છો, હજારો વ્યક્તિની પોઝિટિવ નેગેટિવ જાણો છો, છતાં પણ અમે જોયું છે કે એ વ્યક્તિને તમે ફરી વખત મળો તો પ્રેમથી મળી શકો છો, લાગણીથી મળી શકો છો, અને અમે તો એ જ ચશ્મા પહેરી લઈએ કે આવો. 10 વર્ષ પછી એ સુધરી ગયો હોય, કંઈક સારું કામ કર્યું હોય, એના કોઈ વખાણ કરતું હોય અને આપણી પાસે આવીને સારી વાત કરે, તો આપણે શું કહીએ? એ બધી વાત આજકાલની બરોબર છે. તને એક 10 વર્ષ જૂનો પ્રસંગ કહું, એમ કે જૂની વાત કાઢે. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરી, એટલે જ અમારા સંતોમાં આદિવાસીના વિસ્તારમાંથી ઉછરીને આવેલા પણ છે, હાવર્ડ યુનિવર્સિટીમાંથી MBA થયેલા પણ સંતો છે. એ ફૂલ રેન્જ સાથે પ્રમુખ સ્વામી મહારાજ કામ કરી શક્યા. બહુ જ સુંદર ઉત્તર આપ્યો, આ ઉત્તર બધા ઘરે લઈને જજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે જીવનભર કામ કરવાનું છે અને જીવનભર રહેવાનું છે, એ જે 15-25 વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓને આપણે આપણા જીવનમાં સંપૂર્ણપણે સ્વીકારી લેવાની. પછી એમાં 99 અવગુણ હોય તો એ અવગુણ નહીં જોવાનો, અને એક ગુણને જ આગળ રાખીને એની સાથે સંબંધ અને કામ કરવાના. કારણ કે તમે નક્કી કર્યું છે કે આ 25 વ્યક્તિ મારા જીવનમાં કાયમ રહેવી જ જોઈએ. વેન યુ હેવ ડિસાઇડેડ, તમારા મોબાઈલમાં 500 નંબર હશે, 1000 હશે, 2000 હશે, 5000 નંબર પણ કોઈના મોબાઈલ હેન્ડસેટમાં હશે, પણ એમાંથી તમારે 25-50 વ્યક્તિઓ જુદી કાઢવાની કે આ 25-50 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારા સુખ માટે મારી ગરજે મારે રાખવી છે, મારી ગરજે આ 50 વ્યક્તિઓને મારે મારા જીવનમાં રાખવી છે, કારણ કે એનો સંગ મારે જોઈએ છે. એ 50 વ્યક્તિઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભાવ, એ એટીટ્યુડ રાખવાનો જ નહીં. એ 50 વ્યક્તિઓ કાયમ માટે તમારી માટે સાચી જ છે, સારી જ છે અને પ્રેમાળ જ છે. યુ હેવ ટુ મેક યોર માઇન્ડ બિલીવ ઇટ. તમે તમારા મગજને વારે વારે કહેવાનું કે આ 50 વ્યક્તિઓ જે મેં નક્કી કરી છે મારા જીવનમાં એ સાચી ને સારી જ છે. તો આ અભિગમો છે, એનાથી વ્યક્તિ સુખી રહી શકે છે. એટલે મેં તમને વ્યક્તિ સંબંધી પરિસ્થિતિ સંબંધી અભિગમો શીખવાડ્યા, અને ત્રીજો અભિગમ છે એ તમારો કામ પ્રત્યેનો અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર સૂત્ર કહેતા, જેમના જીવનમાં મેં જોયું છે, એ પોતે કહેતા, આળસની વ્યાખ્યા કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમને જો એમ વિચાર આવે કે આ કામ હું 2 મિનિટ પછી કરું, એ આળસ છે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. કેટલું ટાઈમ મેનેજમેન્ટ અને ટાઈમ ડિસિપ્લિન રાખતા હશે. 1990 70 વર્ષની ઉંમરે રાત્રે 11 વાગે કોઈમ્બતુર રેલવે સ્ટેશને પહોંચ્યા. તે દિવસે મોબાઈલ ફોન હતા નહીં, કોઈ એપ હતી નહીં કે ટ્રેન વહેલી મોડી છે. રાત્રે 11 વાગે ખબર પડી કે ટ્રેન તો 1.5 કલાક મોડી છે અને પ્લેટફોર્મ પર પહોંચી ગયા. આખા દિવસના પરિશ્રમ પછી રાત્રે 11 વાગે પ્રમુખ સ્વામી મહારાજે 1990 70 વર્ષની ઉંમરે કોઈમ્બતુર રેલવે સ્ટેશન ઉપર
ત્યાં બેઠા બેઠા 30-35 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર લખી કાઢ્યા. ટાઈમ, કામ પ્રત્યેનો અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજને એક ડેન્ટિસ્ટ પાસે બોમ્બેમાં અપોઇન્ટમેન્ટ હતી. ક્લિનિક પર પહોંચ્યા અને ત્યાં ડેન્ટિસ્ટે કીધું, સ્વામી બે જ મિનિટ, જરા આગલા પેશન્ટને પતાવી લઉં. સ્વામી કે શાંતિથી એની પર કામ કરો, અમે બેઠા છીએ. કે ના ના સ્વામી, બે જ મિનિટ છે. એ જેવા અંદર ગયા, પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંતને કીધું, પત્ર આપો. અને બે મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજે બે પત્રો વાંચી લીધા અને ડેન્ટિસ્ટનું કામ પૂરું થયું પછી બેના ઉત્તર લખાવી દીધા. અહીંથી સુરતથી નીકળે અમદાવાદ જાય પ્રમુખ સ્વામી મહારાજ, તો ગાડીમાં પત્રોની થપ્પી હોય જ, 50-70-100 પત્રો લખ્યા જ, પડ્યા જ હોય, વાંચી જ લેવાના. એટલે કામ પ્રત્યેનો અભિગમ રાખજો. સમય બહુ ઓછો છે પૃથ્વી ઉપર. તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવશો, રોજના 8 કલાક સૂતા, એટલે 1/3 દિવસ તમે સુવામાં કાઢ્યો, 24 માંથી 8 કલાક, એટલે 1/3 જીવન તમારું સુવામાં જવાનું છે. તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો ને, એટલે તમારા 23 વર્ષ તો ચોખ્ખા, આખા ને આખા સુવામાં જવાના છે. તમને ખબર જ નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો કે નહીં. એટલે સમયની બહુ કિંમત રાખજો. ડોન્ટ પાસ ટાઈમ, અધરવાઇઝ ટાઈમ વિલ પાસ યુ. એ અભિગમ સ્પષ્ટ રાખજો. એટલે કોઈ પણ પ્રકારનો આળસ નહીં, અભિગમ છે. દરેક મોમેન્ટની કિંમત છે, દરેક સમયની કિંમત છે, એ જીવનમાં દ્રઢ રાખજો. એ કામ પ્રત્યેનો અભિગમ છે. તો આવા 3 પ્રકારના અભિગમ, જે 3 ક્ષેત્રો આપણા જીવનના મુખ્ય છે, કામ, સંબંધો અને પરિસ્થિતિ, તો એ 3 પ્રત્યેનો અભિગમ આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખાય છે. લેથાર્જિક અભિગમો નહીં રાખવાના. લેથાર્જિક અભિગમોમાંથી આપણે ચેન્જ લાવવાનો છે. તમને ખબર છે, અમેરિકામાં જો લાઈટ જાય ને, તો અમેરિકન્સ તો તરત જ ફોન ઉપાડે અને કંપનીને ફોન કરે, લાઈટ ગઈ કેમ, જવી જ ના જોઈએ. એ અમેરિકન અભિગમ. જાપાનમાં જો લાઈટ જાય ને, તો જાપાનીઝ બિચારો સેલ્ફ હેલ્પ છે, ક્યાંકથી તે સ્ટૂલ લઈ આવે, ખુરશી લઈ આવે, એની ઉપર ચડે અને પોતાનો ફ્યુઝ ચેક કરે. એ જાપાનીઝ અભિગમ છે. અને ભારતમાં લાઈટ જાય ને, તો બારી ખોરીને જોવે, બધાની ગઈ છે ને, જાય. એટલે દે આર દે એન્ડ વી આર વી. એટલે અમેરિકા અમેરિકા છે, જાપાન જાપાન છે, અને આપણે આપણે છીએ. આ અભિગમ બદલવો પડશે. યુ હેવ ટુ ચેન્જ યોર એટીટ્યુડ. તમે અભિગમ બદલશો, હંમેશા સવડા રહેશો, એટલે આનંદ અને આનંદ, ઉર્જા અને ઉર્જા, વિચારો અને વિચારો, ક્રિયા અને ક્રિયા, એ થતી જ રહેશે. એકવાર એક બેબી મોસ્કિટો એના મેઇડન ફ્લાઇટ ઉપર હતું. એટલે એક માતા મચ્છર અને પિતા મચ્છર, એમને એક બાળકનો જન્મ થયો, વાર્તા છે. અને બાળક મચ્છર છે ને, એની પહેલી ઉડાન ઉપર હતું, પહેલી વાર ઉડતું હતું. એટલે પિતા મચ્છર અને માતા મચ્છર બે આમ જોઈ રહેલા કે આપણું બાળક પહેલું ઉડાન કેવું લે છે. જેમ કોઈ પણ આપણા ઘરમાં નાનું સંતાન હોય, એ પહેલી વખત ચાલતા શીખે, માતા પિતા જોવે, એમને ખૂબ આનંદ પણ થાય, હસવું પણ આવે, અને બાળક પડે પાછો ઊભો થાય, જોઈને આમ રમૂજ પણ થાય, આનંદ પણ આવે, અને પોતાનું બાળક પ્રગતિ કરી રહ્યું છે એવો એક અહેસાસ પણ થાય. આ બધા મિક્સ ભાવ હોય. એટલે પિતા મચ્છર અને બાળક મચ્છર અને માતા મચ્છર બે જોઈ રહેલા પોતાનું બાળક આખા રૂમમાં ગોળ ફરીને આવ્યું અને પાછું માતા પિતા પાસે આવીને બેઠું. માતા હરક ગયેલી એકદમ. એને પૂછ્યું કે સન, સન, હાઉ વોઝ યોર મેઇડન ફ્લાઇટ, કે તારું પહેલું ઉડાણ કેવું હતું, આમ કેવું લાગ્યું તમને. તો પેલા બાળક મચ્છરે કીધું, માં, હું આખા રૂમમાં જ્યાં જ્યાં ઉડ્યો ને, ત્યાં બધા લોકો મારા ઉડાણના વખાણ કરીને મારી માટે તાલીઓ પાડતા હતા. ખબર પડી? થોડીક મોડી લાઈટ થઈ, ઝપકારો. બધા મારી માટે તાલીઓ પાડતા હતા. એટલે શું હતું એકચ્યુઅલી? બધા એને મારી નાખવા માટે પ્રયત્ન કરતા હતા. એક મચ્છરને પણ આવો જો વિચાર આવી શકતો હોય કે જેને મારવા માટે આવતા હોય એના માટેનો એક અભિગમ એ રાખતો હોય કે તો આપણી માટે તાલીઓ પાડે છે, તો આપણે તો મનુષ્ય છે, નાની નાની વાતમાં મન ખાટું નહીં કરી નાખવાનું. નાની નાની વાતમાં તમે મન ખાટું કરી નાખશો તો જીવવાનો કોઈ હેતુ જ નથી. ઇફ આઈ એમ રાઈટ, એવરીથિંગ ઇઝ રાઈટ.
હું જો સવડો અભિગમ રાખીશ તો બધું સાચું ને સારું જ છે, એ રીતે જ જીવવાનું. તો હંમેશા આનંદ. પ્રમુખ સ્વામી મહારાજ 94-95 વર્ષની ઉંમરે સંપૂર્ણ વ્હીલચેર બાઉન્ડ હતા. સારંગપુરમાં વાણી બંધ થઈ ગયેલી, પોતાને વ્યક્ત થવું હોય તો વ્યક્ત ન થઈ શકે. મોટી ઉંમરે જે ગંભીર બીમારી આવે એ પ્રકારની આ બીમારી, પણ અમે એમને ખૂબ સ્થિર અને શાંત જોયા. ડોક્ટર રોજ પૂછે કે સ્વામી કંઈક ફરિયાદ છે, કંઈ કહેવું છે? પ્રમુખ સ્વામી મહારાજ એક જ વ્યક્તિ એક જ રીતે કહે, એટલે કે બધું સારું છે. એક વખત સાહજિક પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમે કંઈક કહો તો ખરા, તમને કંઈક થતું હોય તો. સ્વામી કે વૃદ્ધાવસ્થા હોય એટલે થાય, એમાં શું ફરિયાદ કરવાની. જો આ અભિગમો છે, આ સ્વીકાર છે, તો આવા અભિગમોથી વ્યક્તિ સ્થિર રહી શકે છે. માટે ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ યોર લાઈફ, ટુવર્ડ્સ યોર વર્ક, ટુવર્ડ્સ ધ સિચ્યુએશન્સ, તો તમે આપોઆપ બદલાઈ જશો. છેલ્લી વાત કહીને પૂરું કરું. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો. એ સર્વેમાં એ લોકો એક તારણ કાઢ્યું કે જીવનમાં પ્રગતિનું કારણ તમારું ભણતર કે આવડત કે હોશિયારી કે તમને સાથ સહકાર મળે એ 15%, અને 85% કારણ પ્રગતિનું એ તમારા અભિગમો છે, તમારી વિચારધારા છે, દ્રષ્ટિકોણ છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. હવે તમે આપણી શિક્ષણ પદ્ધતિ જુઓ, એજ્યુકેશન સિસ્ટમ તમે જુઓ. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં બધે ઓલ ઓવર વર્લ્ડ 90% આપણને ભણતર આપવામાં આવે છે, 90% સમય એ પેલી 15% માટે આપવામાં આવે છે, અને 10% સમય એજ્યુકેશન સિસ્ટમમાં શિક્ષણ પદ્ધતિમાં એવો છે કે જે પેલું 85% ઇફેક્ટ કરે છે. બહુ જ મિસમેચ છે. 5 સુંદર વિચારો એક એક લાઈનમાં બોલું છું, એ વિચારો લઈને આપણે પછી જઈ શકીશું. રોન કુર્તુસે સુપર પુસ્તક લખ્યું છે, ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એમાં પહેલો પ્રશ્ન રોજ તમારી જાતને અત્યારે રાત્રે પૂછો, અને આજે રાત્રે સુવા જાવ પહેલાં તમારી જાતને 5 પ્રશ્ન પૂછજો. પહેલો, વેર વોઝ આઈ હેલ્પફુલ, હું આજે ક્યાં કોઈને મદદરૂપ થઈ શક્યો. આ છે તમારું કેરેક્ટર. બીજો પ્રશ્ન, વોટ ડીડ આઈ લર્ન ટુડે, મેં આજે કોઈ નવી ભલે નાની પણ સારી વાત શીખી. આ તમારું લર્નિંગ છે. ત્રીજી વાત, વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ, મેં ક્યાં આજે કામ મારું જ કામ હતું પણ રૂટીનનું જ હતું પણ સારી રીતે કર્યું. આ તમારું એક્સિલન્સ છે. ચોથું, વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ, જે જે લોકો મને મદદરૂપ થયા અને મેં આભાર માન્યો એ વેલ્યુ એડિશન છે. અને પાંચમું, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ, મેં મારી જાતની કેવી રીતે મારું ધ્યાન રાખ્યું, એ તમારું હેલ્થ, કેરેક્ટર, વેલ્યુ, હેલ્થ, એક્સિલન્સ અને નોલેજ, એ તમારો અભિગમ છે. તો આવા અભિગમો સાથે આપણે જીવીએ. એક વાત નક્કી કરી રાખવાની કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોઈ સંજોગ પરિસ્થિતિને હાથમાં આપવાનું જ નહીં. રોજ કહેવાનું કે હું ધારું તો જ હું દુઃખી થઉં, બાકી કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ મને દુઃખી ના જ કરી શકે, એટલા તો મનોબળ સાથે દિવસની શરૂઆત કરવી. તો આવું મનોબળ અભિગમથી દ્રઢ રહેતું હોય છે. આપ સર્વેના જીવનમાં, અમારા સર્વેના જીવનમાં રહે એવી આજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સર્વેને જય સ્વામિનારાયણ.